वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् ओजितं सुरनरोत्तमिरमुदा धर्मनन्दनमहं विचिन्तये भावसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय हरिकृष्णाय नमो नमः। भक्तो स्वामी श्री निष्कुळानंद स्वामी एवं कहे छे, शुद्ध वैराग्य शरीर में अचानक जेने उपजे तेने ब्रह्मा थकिया भूमि ना सुख नर अमर ना नवरजे। जेनी पासर आखी दुनिया पड़ी छे एवा जे विषय ना सुखो, ये सुखो ज झेर जेवा थई जाय जो शुद्ध वैराग्य उपजे तो। अचानक उपजी आव्यो कहीं पुण्य वसात तो काम बहु मोटू थाय छे। साचो वैराग्य छे सुख निधि जो आवी जाय अचानके तो कसर कोई नव रहे ठीको ठीक पहुंचाड़े स्थान के। जो साचो वैराग्य जे सुखनी निधि छे आवी गयो भगवत कृपा थी अचानक आवी गयो तो कोई वातनी कसर न रहे ठीको ठीक थाने के पहुंचाड़े भगवान भेटाड़ी दे। स्वामी अचानक शब्द नो प्रयोग करे छे, बे वार कर्यो अचानक जेने उपजे वळी कहे छे आवी जाय अचानक। कारण के आ वात एटली बधी दुर्लभ छे, नमळे एवी छे अने मळी जाय तो बहु आश्चर्य थाय के केम नु थयुं, माटे अचानक शब्द नो प्रयोग करे छे के आवी गयो वैराग्य થયો। શુદ્ધ જોઈએ, હમ કંટાળો નહીં, વૈરાગ જોઈએ। વૈરાગ એને કહેવાય કે ચારેય બાજુ સુખને આવકાર હોય છતાં એમાં અણગમો થાય, ચારેય બાજુ બધા હેરાન કરે ને પછી આપણે ભાગી કંટાળીને ભાગ્યા ગણાય, ભલું છે એમય થતું હોય તો, પણ ચારેય બાજુ ભાઈ ભાઈ થતું હોય, વિષય જેટલા જોઈએ એટલા આમ હાલ્યા જ આવતા હોય અને માણસને અંદરથી અભાવ થાય। આ ઘણી વખત એવું બને કે ઉપરા ઉપર લાડવંડા બધું એવું મિષ્ટાન ખાવામાં આવે તો આપણને પછી અબખો થાય, એ અબખાને પણ વૈરાગ્ય ન કહેવાય। અબખાની આયુષ્ય બહુ ટૂંકી, ઉપરા ઉપર ચાર પાંચ દિવસ તમે છે તે કાંઈક જમો એકનું એક તો અબખો થાય, પણ બે ચાર પાંચ દિવસ જો ન મળે તો પાછી ઈચ્છા થાય। એટલે અબખાને વૈરાગ ન કહેવાય અને કંટાળાને પણ વૈરાગ ન કહેવાય। વૈરાગ એ તો ખરેખર આપણને એ વસ્તુમાંથી પ્રીતિ હટી જ જાય, પ્રેમ જ ના રહે, ઉદાસીન ભાવ આવી જાય, વિસ્મરણ રહે, એનું નામ કહેવાય વૈરાગ્ય।
વૈરાગ્ય તો કોઈ એવી અદ્ભુત નિધિ છે કે જેમાં રંચ માત્ર વેરનો ભાગ નથી, રંચ માત્ર પ્રેમનો ભાગ નથી, મધ્ય રેખા છે વૈરાગ્ય. કંટાળામાં વેરનો અંશ હોય છે કે જેનાથી તમે કંટાળ્યા હો ને એનું પાછું તમને સ્મરણ થઈ આવે. અને અબખાનું તો આયુષ્ય બહુ ટૂંકું. જ્યારે વૈરાગ એ તો અપ્રીતિ, બસ જ્યાં રાગ નથી જ્યાં દ્વેષ નથી, સામાન્યપણે છૂટી જવું, સહજતયા વિષયો ભૂલાઈ જાય, આનું નામ વૈરાગ છે. કોઈ વાતની કસર ન રહે કે જો આવ્યો તો, પણ કહે છે ક્યાંથી મળે. મોટે ભાગે મનુષ્યને મળે નિર્વેદ રૂપિણી નિધિ, રહેવા નદીએ રંકપણું વિષય સુખનું કોઈ વિધિ. જો મોટે ભાગે મળી ગઈ વૈરાગ રૂપિણી નિધિ, વિષય સુખમાં રાંકપણું રવા નથી. દુનિયામાં મોટા મોટા કહેવાતા હોય એને ક્યારેક ક્યારેક રંકપણું થઈ જાય છે, દીનતા આવી જાય. શું કે એના વિના હાલે નહીં, પોતે વિષય આગળ દીન થઈ જાય, રાગપણું આવી જાય, અને વિષય માટે પોતે કરગરવા લાગે, આધીન થવા લાગે, અને પોતે બિચારો હાવ ઢીલો ઢપ થઈ જાય. પણ જો વિષય પોતાને ગમે નહીં તો રાગ થવાનું કોઈ પ્રયોજન છે? કોઈ જ પ્રયોજન નથી. વણ વૈરાગ્ય છે વસમું, વૈરાગ્યવાન ને વસમું નથી, તન કરી રાખ્યું છે તૃણ તોલે, કહે નિષ્કુળાનંદ શું કહું કથી. વૈરાગ્યવાનને વિષયનો ત્યાગ કરવો એ જરાય વસમું નથી, ફટકે છોડી દે. એને કોઈક નિયમ લેવાડો તો એ સહેજમાં લઈ લે કે નહીં ખાઈએ, નહીં જોઈએ. અને બાકીનાને તો તમે આગ્રહ કરી કરીને થાકી જાઓ કે તમે ન જોશો, હે, કે ફિલ્મ કે ટીવી ન જોશો, અથવા તમે આ ન ખાશો, કેરી ન ખાશો, ખાંડગોળ ન ખાશો, મૂંઝાઈ જાય કે પણ એના વિના તો કેમ જીવાય, ખાવા તો જોઈએ, જાજુ ને થોડું પણ જોઈએ ખરું. પણ વૈરાગ્યવાનને એ વસમું નથી, એ તો ફટકે ત્યાગ કરે. કેમ જે તન કરી રાખ્યું છે તૃણ તોલે, કહે નિષ્કુળાનંદ શું કથી. મારે કહેવું શું સ્વામી, કે તનને કરી નાખ્યું તૃણ તોલે. તણખલું રસ્તામાં પડ્યું હોય એની કિંમત કેટલી, એટલી એણે પોતાના શરીરની કિંમત કરી. શરીરની કોઈ ગણતરી જ રાખી નથી, એની કોઈ સહેજય મોહબત કે સહેજય પ્રીતિ કે સહેજય એની આમ વાત ધ્યાનમાં લેવી રાખ્યું જ નથી. હરીની ઈચ્છા હશે તો શરીર રહેશે, નહીં ઈચ્છા હશે તો પડી જશે. બાકી એ કે એમ કરવાની વાત નહીં. આવો હોય એ વૈરાગ્યવાન કહેવાય. આપણે તો એક જ ધારું શરીરનું જતન કરીએ છીએ. જે માણસ બહુ શરીરનું જતન કરે ને એને ભજન ના થાય, હા, વજન વધે ખાઈને હોય. એટલે શરીરના જતનને ઘટાડે તો ભજન વધે. અને આમ તો છે ને ભજનનું ખાસ કારણ તો માણસ માત્રને મન ઉપર પ્રહાર કરવાની ટેવ હોય એ માણસ ભજન કરે. મેન આધાર મન છે, મનને માર્યા વિના કોઈ સાધન થતું નથી. મનને દંડ દેવાથી જ બધા સાધન થાય છે. તમારે કાંઈ પણ કરવું હોય જો મન કે એમ કરવા જાઓ તો મેળ ન ખાય.
મનને દંડ દેવાથી જ તમે કંઈક કરી શકો. નક્કી કર્યું કે આજ ભજનમાં આટલું બેસું, પછી તમારું મન એમ કે હવે કંઈ નહીં ઉઠીએ, ત્યારે મનને પછી મારવું પડે, એને મેં દંડા નાખવા પડે કે બેસેટું. નક્કી એટલે નક્કી, આટલી માળા કરવી, આટલું ધ્યાન કરવું, નથી ઉઠવાનું એટલે નથી ઉઠવાનું. આપણે નક્કી કર્યું કે મંદિર જવું, આજ 2 કલાક 5 કલાક મંદિરમાં બેસવું છે, ધૂનમાં રહેવું છે. ત્યાં મન કહે છે આમ જઈએ ને તેમ જઈએ, એટલે મનને તરત દંડાવે, ખબરદાર જો કાંઈ બોલ્યું છો તો. મંદિર એટલે મંદિર. નક્કી કર્યું કે આ નથી ખાવું, એકાદશીનો ઉપવાસ એટલે આજ તો બિલકુલ ઉપવાસ કરવો છે. મન પછી પાછી કાંઈક સુગંધી રસોડામાંથી આવે એટલે કહે છે કે હવે જરાક ખાઈ લઈએ, અને જરાકને બાને પછી ભૂહડીઓ વાળે. આ નકોડા વાળો બીજાને ફરાળ કરવાનું હોય એના હારું વધવા ન દે, જો મોરી બેહાડ્યો હોય એને કહેવાય તમારો નકોડો છે એટલે છેલ્લે વધે દેજો. ફરાળ કરવામાં નામ નોંધાયું હોય એને હારું ન રવા દેજો અને બેહાડ્યો હોય. પણ મનને દંડ દે તો નકોડો ઉપવાસ થાય ખરો. માટે મનને દંડ દીધાથી સાધનો થાય, ભજન થાય છે. મનને દંડ દઈએ એટલે શરીરનું જતન જાય તરત જ. આપણને તો આખો દિવસ શરીરનું ધ્યાન રહેશે, ભગવાનનું ધ્યાન થતું નથી. આખો દિવસ શરીરમાં જ વૃત્તિઓ આપણી એકાકાર થઈ ગઈ છે, ભગવત સ્વરૂપમાં વૃત્તિઓ એકાકાર થતી નથી. થાય તો મોટા ભાગ. અને શરીરનો અભાવ જો આવે તો વૈરાગ કહેવાય. આત્મા પોતે પોતાનું સ્વરૂપ આત્મા માને અને દેહને પોતાથી જુદો માની અને શરીરમાંથી જ પ્રીતિ હટાવી લે, આનું નામ વૈરાગ છે. ઘણી વખતે આપણે અમુક વસ્તુ ઉપર વૈરાગ રાખીએ અને દેહ તો પાછો વાલો હોય એટલે વૈરાગ ક્યાં રહ્યો, રાગ આવી ગયો. વૈરાગ્યવાનને વાત નથી કઠણ કઈ, જે જે કોઈ મુક્તા મુકાય નહીં, જે એવી વસ્તુ આ બ્રહ્માંડે સહી, જે વિના વિતરાગી ન શકે રહે. જે કેટલું જોરદાર લખે કે ભાઈ વૈરાગ્યવાળાને કઈ વાત કઠણ છે, તો કોઈ નહીં. એને શું મૂકવું કઠણ, તો કે કશું જ નહીં. તમે જે કોઈ એનો ત્યાગ કરી દે, મૂકી દે પટ લે. અને રાગવાળાને મૂકવાનું કહો તો મરી જાય, તો હા મૂર્છા ખાઈને પડે હેઠો, એનું કામ ને. એવી વસ્તુ આ બ્રહ્માંડમાં શું છે કે જેને વૈરાગવાન મૂકી ન શકે? મા બાપ મૂકી દે, પત્ની મૂકી દે, છોકરા છોડ્યા, ઘર બાર તો ગાવ છોડ્યું, કહો તમે શું મૂકવાનું, મૂકી દઈએ. આને વૈરાગ કહેવાય. આ તો કાંઈ ન થાય. 10મો 20મો ભાગે ઠાકોરજીને ચરણે ન મુકાય, વધારે શું એ ત્યાગે, એટલામાંથી એ જાય. એમાંય ગોટાવાળા સહેજે વૈરાગ નથી. રહી ન શકે એવું જે રૂડું ભર્યા બ્રહ્માંડમાં ભાળે નહીં, મહાસુખ મૂકી મહારાજનું બીજે સુખે મન વાળે નહીં. અદ્ભુત પંક્તિ છે, મને બહુ પ્રિય છે. રહી ન શકે એવું જે રૂડું ભર્યા બ્રહ્માંડમાં ભાળે નહીં. વૈરાગવાનને બ્રહ્માંડમાં એવી કોઈ ચીજ નથી કે એના વિના ના રહી શકે, આનું નામ વૈરાગવાન. ન રહેવાય અરે શું કામ ન રહેવાય, રહેવાય. આ વૈરાગવાન છે. ભર્યા બ્રહ્માંડમાં કોઈ વસ્તુ એવી નજરે ચડતી નથી. એક એક વસ્તુને તપાસ્યા કરે કે આના વિના મારે ચાલે કે ન ચાલે, એનું મન આ જ પડે કે આના વિના તો કે એના વિના હાલે, આના વિના તો કે એના વિના હાલે. અમારે તો એક ભાઈ યાત્રાની બસ લઈને આવેલા,
અને ત્યાં આવીને કે છે, રાંધ્યું છે અમારું, કીધું આ શાક, કીધું શાક તો આ શેનું કર્યું હતું, કંઈક બટાકાનું કે એનું કર્યું હતું, હે આ દૂધી બટાટાનું કર્યું. જેથી ભાઈ કે આ નહીં કે શાક એને શેનું ખાવું હતું. કઈક એને કીધું, કીધું ભાઈ અહીં ન મળે, એક દી એને ન ચાલે, લ્યો એક તો વળી એક ગામડે ગયા, ત્યાંના મંદિરમાં જઈને કોઠારીને કે અમારે રસોઈ કરીને જમવું છે, કે જમો તમે કયો, એ સીધું લઈ દઈ, કે આ લાવો આ લાવો, તો કે દાળ કરશો કે શાક કરશો, તો કે શાક કરશું. પેલા કહે છે કે શેનું કરશો, તો કે પાપડી લાવજો. હરિભગત કે ગુરુ ગામમાં જાઉં છું, આખા ગામમાં રખડું, બટાટા મળશે એટલે લાવીશ, નહીં તો દાળને રોટલી ખાવી પડશે. આ કાઠિયાવાડનું કોરું ગામ છે, આ શહેર નહીં અને ગુજરાતનું ગામ નહીં. તો કોઈ પાપડી નહીં મળે, તો કે અહીં ન મળે, અહીં ક્યાં આવ્યા તમે, વયા જાવ આમ સુરત કોઈ. હાલે નહીં એમ જોઈએ એમ, તો વૈરાગવાનને તો ભર્યા બ્રહ્માંડમાં એવું કોઈ નજરે નથી આવતું કે એના વિના ન હાલે. હા વૈરાગવાન, લ્યો પાણીનો રોટલો ખાઈ લો છો તો ખાઈ લેશો, પાથરવાનું ગોદડું નથી, અરે એમને હોઈ જવું. અને આપણે તો તારે કેટલાય વાના જોઈ લ્યો, ઓશેકું જોઈ લ્યો, કે ઓશેક આવીને નહીં હાલે, આ જોશે ને તે જોશે, એટલે હું બધી આ ટેવ પાડી દીધી, એટલે બધું જોઈ. ઘણા છે વડતાલ ને ગઢડે ને બધે જઈને ઝઘડતા, આમ ઉતારો ને તેમ ઉતારો, અમે સેવા કરી છે અમને ઉતારો કેમ નહીં. હસવું આવે આપણને, છે જે અભાવ નહીં, ચા માટે ઝઘડે કે ચા તો મારે જોઈએ જ, બાપુજી ના હોય ચાલે, બા ના હોય ચાલે, ચા તો જોઈએ કે છે. એવા એવા ચામાં બંધાણ આવે. સ્વામી તો કહે છે કે વૈરાગવાનને તો એક ભગવાનની મૂર્તિનો આનંદ છે, એ જ સાચો આનંદ મનાવવાનો છે, અને ત્યાં જ એનો જીવ બંધાણો છે, બાકી ક્યાંય એને ગમતું જ નથી. કેમ? તો કે મહાસુખ મૂકી મહારાજનું, બીજે સુખે મન વાળે નહીં. મહાસુખ મહારાજનું છોડી બીજે એને મનને વાળવું જ નથી, જવા દેવું જ નથી. મન ક્યાંય પણ જાય ત્યાંથી ખેંચીને મહારાજમાં, ક્યાંય પણ જાય ત્યાંથી ખેંચીને મહારાજમાં. મધ્યના 8મા વચનાવતમાં કહ્યું કે સત્સંગી માત્રે જ્ઞાન યજ્ઞ કરવો, ઇન્દ્રિય અંતકરણની વૃત્તિ જ્યાં જાય જાય ત્યાંથી ખેંચીને પાછી ભગવાનને વિશે હોમ્યા કરવી. આવો યજ્ઞ કરતાં કરતાં કહે છે પોતાના આત્માને વિશે અને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનું દર્શન થાય ત્યારે તે જ્ઞાન યજ્ઞનો અવધિ આવ્યો એમ જાણવું. મધ્યના 8મા વચનામાં ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા, આપણને તો કશી ખબર જ નથી, સત્સંગ કર્યો બસ. આપણો સત્સંગ એટલે વાત કર્યા જેવો નહીં, આ તો મહાસુખ મૂકી મહારાજનું, બીજે સુખે મન વાળે નહીં. બીજે સુખે મન વાળતો જ નથી આપણા મનને, પોષત ખરા આપણે. આપણું જીવન તો જુઓ, શું આપણે ભગવાનના સુખ સિવાય બીજે ક્યાંય મન ન જવા દેતા, કે બીજા સુખોને બેભાન થઈને ભોગવીએ છીએ. આપણી કઠણાઈ તો જુઓ, પાછું આપણે ભગવાનના ધામમાં જવું દાવો કરીએ છીએ,
અમે સત્સંગી ભગવાનને અને ભગવાનની આજ્ઞાને એક બાજુ મૂકીને વિષય ભોગમાં હાવ લટ્ટુ થઈ જઈએ છીએ અને પાછો વળી ભગવાનનું સુખ જોઈ, એ તો ન બને. ભગવાનના સુખને જો ભોગવવું હોય તો માયાના સુખને મૂકવું જ પડે, એમાં હાલે જ નહીં. આ વાત સમજ્યા વિના કોઈ હરિભગત ન થતા કે ઘડીક આય મોઢું નાખશું, ઘડીક આય મોઢું નાખશું. મોટા સાધુ કહેતા ચિતકી વૃત્તિ એક હે, ઠીક લગે વાહા લગાવો, કાં તો હરિ કી ભક્તિ કરો કાં વિષય કમાવો, બે નહીં થાય. આપણે મનમાં નક્કી કર્યું છે ભગવાનનો આનંદ ભોગવશું ને પંચ વિષયમાં માયાનો આનંદ ભોગવશું, એટલે એ ન થાય એવું કોણ કહી ગયું? કાં ભગવાન મળે ને કાં માયા મળે, બે માંથી એક મળે. પસંદગી તમારા ઉપર છોડીએ છીએ, બે નહીં મળે. કામ મન ભગવાનમાં રાખો અને ભગવાનમાં ન રાખો તો પછી માયામાં જ હોય, બીજે હોય ક્યાં? કોઈ જગ્યા બીજી નથી. મહાસુખ મૂકી મહારાજનું બીજે સુખે મન વાળે નહીં. આખો દિવસ મહારાજનો આનંદ માણ્યા કરે છે વૈરાગ્યવાન, એને બીજે ક્યાંય સુખ લેવા જવાની ઈચ્છા જ નથી. એણે માન્યું કે આપણે કાંઈ જોતું જ નથી, આપણે ભગવાન જોઈએ અને ભગવાન તો આપણામાં જ સાક્ષાત બિરાજ્યા છે, ક્યાંય જવાની જરૂર નથી. તારા ઘટમાં બિરાજે શ્રી રામ, એને ભગવાન સાથે તાલ લાગી ગયો તો એ માણસ હરપલ આનંદમાં હોય. એને કોઈ દી દુઃખ ન હોય. પછી ગીતાજી એવાને માટે કે સમલોષ્ટાશ્મ કાંચન છે, કાં તો બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન સોચતી ન કાંક્ષતી સમસ્ત સર્વેશુ ભૂતેશુ આવો હોય, એને કંઈક આવે તો હરી ઈચ્છા, જાય તો એ હરી ઈચ્છા. નરસિંહ મહેતા કહેતા કે તમે અહીં બેઠા છો, ઘરે બધા સીધું આવી ગયું ઢગલા માટે, શામળશાનો વિવાહ ગોઠવાઈ ગયો તો હરી ઈચ્છા. તો શામળશાના લગ્ન થાય ને બીજા દિવસે શામળશા ગુજરી જાય કે દીકરો ગુજરી ગયો મહેતાજી તો કે હરી ઈચ્છા. એ બધી વાતમાં હરી ઈચ્છા, એને કાંઈ હરખય નથી, કાંઈ શોકય નથી. હર્ષ અને શોકની જેને આવે નહીં એડકી પાનબાઈ, આ ભગત કહેવાય. આપણે તો ઘડીકમાં ગોટો વળી જઈ કમાણા, ત્યાં તો આ હા હરખ ક્યાંય માય નહીં, તરત નવા જોડા લેન, એક કેડે બાંધવાનો પટ્ટો લેન, રેડીમેડ સ્ટોલમાં જઈને બે જો લુગડા લઈ આવે, કાં કે રડ્યા ઘેરે આવીને કેટલી બંઠાઈશ મારે બૈર્યા આગળ, ચાલ તને આમ હાડી લાવી દે ને આ ફરવા જાય, હવા એટલી બધી ભરાય, એટલી ભરી ભરાય કે હા હા. એમાં પાછું જો થોડું ખોયું એ હા વીલું મઢું ફૂટી ગયેલો ફુગો પીડ્યો હોય ચોકડીમાં એમ ખાટલામાં પીડ્યો હોય, બૈરું કે હું છું કાંઈ નહીં, કે કામ આમ હાવ ગારા જેવાય એ કાંઈ નહીં, તે વાત તો કરો એ નથી કહેવાય એવું, તારે શું કામ છે? કે કહેતા હતા ને આમ ઘરાણું કરાવી દો ને એ બધી મૂંગી મેરે અત્યારે બધી માથાકૂટ કરીશ નહીં, મારો મગજ ઠેકાણે નથી. એ આ ઘડીકમાં હવા નીકળી ગઈ બધી, ઓલાને તો કાંઈ ન હોય, કરોડો રૂપિયા આવે કે કરોડો રૂપિયા જાય એ તો વૈરાગવાન માણસ છે, હોય તો શું ન હોય તો શું, એને એવું છે જ નહીં મારે આવો બંગલો જોઈ કે આવો ફ્લેટ જોઈ, જે હોય તે નાનું રોહડું નાનું મોટું મોટું. હે મોટો બંગલો હોય સાત આઠ માળનો કે બધા માળમાં હોવાય, પહેલા માળમાં પગ કાપીને મેલીને બીજા માળમાં હાથ મૂકીને આમ આખા માળમાં થાય થાય, એ તો થતું નથી. એ શું નકામી માથાકૂટ, મહારાજમાં જ બસ મસ્ત રહો, બીજી વાતમાં કાંઈ માલ છે નહીં, અને જેમાં આપણે રાજી થઈને પડીએ એ વસ્તુ કાંઈ આપણી હારે રહેવાની નથી, જવાની 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 કશું રહેતું નથી.
બાળ અવસ્થા આવે તે જાય, ત્યાં વળી જુવાની અવસ્થા આવે એ જાય, એટલે ગઢપણ આવે, એ પાછું જાય નહીં ને આપણને ઉપાડે, એની વળી એક નવાય ત્યાં આપણે જવાનું ઠામું કોઈ અહીંથી જ ઉપડવાનું. લ્યો, ઘણા માણા કહે છે કે મારથી આ ન છૂટે, આ ન છૂટે, આ ન છૂટે. તારથી એક દિવસ આ શરીર છૂટી જાય છે. આ ન છૂટે, આ ન સેટુના દીકરો થશે ને, આ શરીર છૂટી જાય રમતા. ક્યાં કહેતા હતા ને આ ન છૂટે, આ ન છૂટે, ને તમે આખાય છૂટી ગયા, તમે જ ઉપડી ગયા. હું આમ ન માનું, હું આ ન મૂકું, આમ તેમ. જ્યાં તમે હપુજા ક્યાં હાલ્યા કે બસ હાલ્યા. સમજે માણસ, સંગ એનો કરો જેનો વિયોગ ન હોય. એવા તો એક ભગવાન છે. સર્વે લોકની સંપત્તિ પાપરૂપ જાણી પેખે નહીં, મૂર્તિ મૂકી મહારાજની બીજું દુઃખ જાણી દેખે નહીં. વાંક્યો તો જુઓ. કોઈ મુમુક્ષુ આત્મા હોય તો રૂમાડા ઊભા કરી દે. સર્વે લોકની સંપત્તિ, એક લોકની નહીં, એક ઘરની તો વાત જ નથી, એક શહેરની ગામની સંપત્તિને કોઈ કહેતું નથી, એક રાજાની. સર્વલોકની સંપત્તિ પાપ રૂપ જાણી પેખે નહીં, એને પાપ માને, એની હામી ન જોવે. કે સંપત્તિ એ જ વિપત્તિ. ઘણા કહેશો અનુભવી માણસો. અને પછી અદ્ભુત લખી નાખ્યો કે મૂર્તિ મૂકી મહારાજની બીજું દુઃખ જાણી દેખે નહીં. દુનિયા આખી જેને સુખ કહે એને જ આ માણસ દુઃખ કહે છે. ગજબની વાત છે. ઉલટી રીત જાગી દુનિયાથી. લ્યો, જગતથી ઉલટી રીત જાગે. મૂર્તિ મૂકી મહારાજની બીજું દુઃખ જાણી દેખે નહીં. સમજે છે આમાં દુઃખ છે. આજ નહીં તો કાલ દુઃખ આવશે, આવવાનું એ વાત નક્કી. માયા સ્થિર નથી. અસ્થિર જે હોય ત્યાં ઠરી શકાય જ નહીં. નક્કી છે. આપણે જોઈએ છીએ સૂરજ ઉગે છે તે હાથમે જ છે, સવારે કરેલી ડાળ સાંજે ગંધાઈ જાય છે. કોઈ વસ્તુ સ્થિર રહેતી નથી. માણસ જન્મે છે, યુવાન થાય છે, વૃદ્ધ થાય છે અને મરી જાય છે. એ વૃદ્ધ થાય તો થાય ને વચમાં મરી જાય, કશું જ નક્કી નહીં. ક્યારે એક સેકન્ડમાં શું થશે એ કશું આ લોકમાં નક્કી નથી. અને તોય આપણે અહમ મમત્વના દોરડે બંધાઈને શું પીટાઈ છીએ. બધા ખબર જ નથી કોઈને શું થશે. પણ આપણને છે ને મોહ છે, વૈરાગ્ય નથી, આસક્તિ ખૂબ છે, નિર્બંધન નથી, આપણે બંધાઈ ગયેલા છે. એટલે બધું આપણે તો સુખ જાણીને જોયા કરીએ છીએ. રૂપિયા સામું જોઈએ તો સુખ માનીને જોઈએ, સ્ત્રી સામું જોઈએ તો એમાં સુખ માનીને જોઈએ, ખાવાના પદાર્થો જોઈએ તો સુખ માનીને જોઈએ, બંગલા ગાડી સગા વાલા બધાની સામું સુખ જાણીને જોઈએ છીએ. આમાં તો એવું લખ્યું, મૂર્તિ મૂકી મહારાજની બીજું દુઃખ જાણી દેખે નહીં. એક ભગવાનની સુંદર મજાની આકૃતિ છે, એ સિવાય બીજા બધા એમાં એને દુઃખ જાણ્યું. અને નક્કી કરી નાખ્યું કે એમાં કાંઈ માલ હોય જ નહીં, માટી જોવાય જ નહીં, માથાકૂટ કરાય જ નહીં. પણ વાત સમજાય એને, ન સમજાય એનું કામ નથી ભાઈ. મોટા નાના માઈક સુખમાં પડ્યા પરાધીન પરવશ છે, સ્વર્ગ મૃત્યુ પાતાળ પર્યંત તેમાં કોણ કમ કોણ સરસ છે. મોટા કે નાના બધા માઈક સુખ નકામા છે, અને એમાં પડેલા બધા બિચારા પરાધીન પરવશ છે. સ્વર્ગમાં રહેતા હોય તો શું, મૃત્યુ લોકમાં હોય તો શું, પાતાળમાં હોય તો, એમાં કોણ મોટો ને કોણ નાનો, બધા બિચારા એક હરખા છે. કારણ કે હવને માયાનું ધ્યાન ભજન છે. પણ જેને ભગવાનનું જ ચિંતન છે એ માણસ જ મહાન છે. કેમ જે એ ઠેકાણે છે, એ પાટે છે, એ લાઈને છે, એ સુખી થવાના માર્ગે છે. એક દિવસ એ શાશ્વત સુખ પામશે
અને જેનું ભગવાનમાં મન નથી અને બીજેથી સુખ લેવા હવાઈતિયા મારે છે, વલખા મારે છે, એ તો દુઃખી થવાનું. આજની કાલ કોઈને મળ્યું નથી, આને ક્યાંથી મળે? હે, પૃથ્વી હસે છે, હું કોઈની થઈને તારી ક્યાંથી થાય છે? હે, નારી હસે છે, કોઈની હું નથી તારી ક્યાંથી થાવ? સંપત્તિ હસે છે, હું કોઈની થઈ નથી તારી ક્યાંથી થાવ? જેના ખીચામાં નોટ આવે એ કે મારી, જેના ખીચામાં જાય એ ધણી થઈને બેઠો હોય, નોટ દાંત કાઢે કે દીકરા તું અત્યારે કેસ મારી, હમણાં તારી પાસે હાલતી થવાની છે. આવી અદ્ભુત વાત છે. માટે નાના કે મોટા બધા વિષય સુખ નકામા અને વિષય સુખમાં બંધાણેલા માણસો નાના કે મોટા હોય પણ એ બધા અજ્ઞાની છે. આ જગતમાં મોટા કહેવાય ઘણા, પણ વિષયમાં બંધાણેલા હોય એ બધા કિંમત વગરના છે. જેમ અગ્નિ જ્વાળાથી ઊંચા નીચા લોહ કઢામાં કણ ઉછળે, એમ પંચ વિષયમાં પડ્યા પ્રાણી નાના મોટા સહુ બળે. અગ્નિ ઉપર કડાઈઓ મૂક્યું હોય અને એમાં તેલ નાખ્યું હોય અને આપણે ભજીયા તળતા હોય તો એમાં મોટા ભજીયા હોય, પછી નાની નાની કળીઓ હોય, હાવ ઝીણી કળીઓ હોય, એ બધા ઉફાળામાં ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે થતા હોય, મોટા ભજીયાથી માંડી નાની ગોરી સુધી બધું. એમ આ દુનિયામાં બધાય માણસો ઊંચા નીચા અગ્નિ જ્વાળાથી ઉકળે છે, પંચ વિષયમાં પડ્યા પડ્યા હવ બિચારા બળે છે. એ મોટું ભજ્યું કોક, નાની કટકી કહો, ફેર હું પડ્યો? મોરી તો બધા લોઢાના કડાય મન બારા તો નહીં ને, એનું ઈ બીજું શું આમાં? માયાની માયા, કાંઈ એને શાશ્વત શાંતિ છે? કાંઈ શું પામી ગયા છે? આપણે કહીશું કે અમારી 50-60 હો વર ઉંમર, દેવતાઓ કહેશે કે અમારી થોડીક વધારે, પણ મરવાનું ત્યાં નહીં, એ શું ખાટી ગયા? આપણે થોડુંક વહેલું ને એને થોડુંક મોડું. સપનામાં સૂતા અને સંપત્તિ પામ્યા ને ગાડી લીધી ને આ છું ને તે જ છું, તે સપનામાં છે એ રહેવાનું? તારે જાગી તારે એમ થાય એટલે જતું રહ્યું, ત્યાર પછી એમ થાય કે એ તો સપનું હતું ને એટલે જતું રહ્યું, બાકી આ બધું રહેશે? ત્યાં નહીં જાય મરીએ એટલે? સપનું નાશ થાય છે તારે શું જાગ્રત શાશ્વત છે? જેવી સપના અવસ્થા છે નાશવંત, એવી જ જાગ્રત અવસ્થા નાશવંત છે, એ જવાનું જ. જાગી છે એ જરા મોટું સપનું છે, હુઈએ અને આવે એ થોડું નાનું છે, ફેર કાંઈ નથી, સેમ છે. વૈરાગ્યવાન જન એવું વિલોકી, મૂકી વિષય સુખની વાટ, તને મને તપાસીને ઘણી વાત બે સારી છે ઘાટ. વૈરાગ્યવાને તો ખૂબ વિચાર કર્યો છે અને વિષય સુખની વાટ મૂકી દીધી, રસ્તો છોડી દીધો, ખૂબ તપાસ્યું છે, અહીંયામાં બેહાડી દીધું છે, ગામમાંથી ક્યારેય કોઈને શાંતિ મળી નથી ને મને મળવાની નથી, મરી ગયા મથી મથી ને બધા, શાંતિ ભગવાન સિવાય ક્યાંય નથી. આ વાત પરમ સિદ્ધાંત છે, સમજે જ છૂટ્યો છે. ખરું કર્યું એમ ખોળીને વણ વૈરાગ્ય વણ સાડ, રૂડું જાણીને ન રોપીએ ઘર આંગણે ગરલનું ઝાડ. ખરું કરો, શોધી કાઢો, વગર વૈરાગ્ય કકળાટ મટવાનો નથી. માટે ડાયા માણસોએ હાથે કરીને પોતાને આંગણે ઝેરનું ઝાડવું રોપવું નહીં. દુઃખી થવા, કોઈ સમજ્યા એણ્યા વગર સર્પને હોડીમાં લઈને હોવે તેમાં સુખ થાય? ડાયોથી વાઘના મોઢામાં હાથ ઘાલે તેમાં શાંતિ થાય? વીસી જતો હોય ને જવા દેવાય, એને આંગળી ન અડાડાય, ડંખ મારે અને ઉપાધિ શરૂ થાય, એમ આ બધું દુઃખરૂપ જ છે. ત્યાં તો આપણે છે ત્યાં ભેટી પડીએ છીએ, તમે જ મારું સુખ છો, અરે એ જ તારા લોસા કાઢી નાખવાનું છે, એ સુખ નથી એ પરમ દુઃખ છે. એમ એક પ્રભુને પરહરી જન જે જે કરે છે ઉપાય, એક પરમાત્માને છોડીને માણસ જે જે ઉપાય કરે છે તેમાં સર્વ રીતે સંકટ છે, માની લેજો જન મન માય. હાંકલ કરી આ સંતે કે હા ભલો દુનિયા વાલો,
અમારો પડકાર કે અમે બહુ વિચારીને તમને કહીએ છીએ. શું? એક પ્રભુને પરહરી જન જે જે કરે છે ઉપાય, જે તમે કરતા હો તે, એમાં સર્વ રીતે સંકટ છે. માની લેજો જનમનમાં, સમજી જાયજો. કેશ આપણે પણ સમજીએ નહીં. હા હા, નિષ્કુળાનંદ સ્વામીને જે કહેવું એ કે. આપણે તો ચોટલી નથી બારી દેખાતી એટલા માયા મૂંડા ઉતરી ગયા છે. કેટલી પ્રકારના હૈયામાં તાન ભર્યા છે. ભગવાન ભજવાના, ભગવાન મેળવવાના નહીં, માયા મેળવવાના, વિષય સુખ ભોગવવાના. એની વાત જવા દે, એવા હૈયામાં ઉમંગો આવે છે. સમુદ્રમાં જેમ વાધુ આવે ને જાય, વાધુ આવે ને જાય, એમ આપણા હૈયામાં વાધા આવે છે. નકરા હું કરી નાખી આ દુનિયામાં જાણે. પણ સ્વામીએ આકલો કર્યો, જાગો લોકો જાગો, તમને ખબર નથી. અમારી સાધુ પુરુષોની વાતને સ્વીકારો સુખી થવું હોય તો. ભગવાનને છોડીને તમે ક્યાંય ઠરી નહીં શકો. ભગવાનને છોડીને તમે ક્યાંય શાંતિનો અનુભવ નહીં કરી શકો. શાંતિ જોઈતી હોય તો ભગવત ચરણારવિંદમાં છે. જ્યાં જે વસ્તુ હોય ત્યાંથી તેને મેળવવાની આશા કરાય, એ દાપણ કહેવાય. જ્યાં જે વસ્તુ હોય જ નહીં ત્યાં હોય હોય કરવી, એ તો મૂર્ખાઈ છે. એમ એક પ્રભુને પરહરી જન જે જે કરે છે ઉપાય, તેમાં સર્વ રીતે સંકટ છે. માની લેજો જન મન માય, સમજી જાઓ. લે આ વાત થઈ, મને તમને સમજાઈ ગયું. સ્વામીએ તો કહ્યું કે માની લેજો જન મન માય. ન સમજ્યો? કદાચ આપણે વાત સાચી માનીએ, સ્વીકારીએ, કહીએ, પણ આપણા હૃદયની જન્મ જન્માંતરથી મનાઈ ગયેલી જે દઢતા, એનું પરિવર્તન એકદમ ઝડપી શક્ય નથી. એ તો અભ્યાસ દ્વારા શક્ય છે. અભ્યાસ કરવાનો ટાઈમ નથી. આ યુગમાં એક મોટી તકલીફ આ આવી, માણસને કોઈ નવરાય નહીં. એટલા બધા લોકો પૈસા પાછળ દોડ્યા છે, દોડતા જાય છે, સ્પીડ વધતી જ જાય છે. કોઈને પોતાના શાશ્વત સુખની કે ભગવાનના પ્રાપ્તિની વિચારણા કરવી હોય, ટાઈમ ક્યાં? તો વળી ઇન્ડિયામાં થોડો ઘણો ટાઈમ ખરો. આમ જાઓ ને પશ્ચિમમાં, સમૃદ્ધિ પુષ્કળ, શાંતિ નહીં, સમૃદ્ધિ ખરી, શાંતિ જરાય નહીં. પૈસાની પથારીમાં હોતા હોતા કહટાતા હોય, દુખી દુખી હોય, મજા નથી જરાય. પણ માણસને મોહ થાય છે, એવો થાય છે વાત કરવામાં. એને એમ જ મનાઈ ગયું છે કે આજ મારું સર્વસ્વ છે, એટલે દુઃખી થાય બધા. મહાભારતમાં દ્રષ્ટાંત આવે છે કે સમળી માઉસનો લોચો લઈને આકાશમાં ઉડી તો બીજી સમળીઓ એને મારવા માંડી. એટલે એણે વિચાર્યો કે આ માર પડે છે એનું કારણ. તરત ચોખ્ખી વાત હતી કે આ મારા મોઢામાં લોચો છે એટલે આ બધી મારી પાછળ પડી મને મારે. મોઢામાં લોચો મૂકી દીધો, મૂકી દીધો, એ ભેળી બધી સમળીઓ ગઈ અને શાંતિ થઈ ગઈ. એક બાજુ જાડવે જઈને બેઠી હાશ નિરાય. કેટલી અદ્ભુત વાત છે. થાય નહીં સાંભળો બસ. સ્વામી વાત સરસ કરે છે, સાંભળો બસ. વર્તવું તો બહુ કઠણ છે, પણ ઘણા ડાયા માણસો હોય છે. શાંતિના ચાહક માણસો
કોઈક કોઈક હોય છે, બાકી વધારે પડતા માણસો દુનિયામાં સંપત્તિના ચાહક છે. અને સંપત્તિ શા માટે હોય એની પણ એને કંઈ ગતાગમ છે નહીં. એને મનમાં એમ ધ્યા કરે છે કે બસ આટલા પૈસા હોય ને તો હું સુખી ગણાવું. એના સુખની માત્રા અન્ય પર આધારિત છે. લોકો એને સુખી માને તો એ ભાઈ સુખી, લોકો દુઃખી માને તો પોતે દુઃખી થઈ જાય. માણસ માથે વાળ રાખે, સારા લુગડા પહેરે અને બજારે નીકળે તો એના સુખનો આધાર સમાજ ઉપર હોય છે. જ્યારે મહાપુરુષ નિજાનંદમાં મસ્ત હોય છે સમાજથી મતલબ હોતો નથી. મૂર્ખાઓનો બધો આનંદ પર આધારિત હોય છે, પરાવલંબી હોય છે. મહાપુરુષનો બધો આનંદ એને આધારે જ હોય છે, બીજા રે કાંઈ નહીં. આપણને તો કોઈક સારા કે તો શાંતિ રે, અને કોક નરસા કે તો હૈયામાં ઓળી હળગે. જેને વૈરાગ થયો છે એને તમારે જેવા કહેવાય કયો ને, એવા રે એવા, અમે એવા તમે કયો એવા. લ્યો, એક વૈરાગી બહુ સુખી અને બીજો નકટો હોય ને એ બહુ સુખી. નકટા હોય ને સમાજમાં એ સુખી, પણ જે સોસાયટીમાં નકટા રહેતા હોય ત્યાં રહેવા ન જવું. એને કાંઈ ન હોય, એના ઘરના ગમે એમ વર્તે, એ પોતે ગમે એમ કરે, મૂર્ખા હોય એને કાંઈ ન હોય. ઠીક છે, મારો કહેવાનો મતલબ માત્ર એટલો છે કે ભગવાનના ભક્તને ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ ન હોવી જોઈએ. આ વાતને સિદ્ધાંત તરીકે સ્વીકારો અને આનો તો વર્ષો સુધી અભ્યાસ કરીએ ત્યારે સફળતા મળે. સીધું કશું થઈ જતું નથી. વાત સાંભળી અને તરત જો થઈ જાય તો પૂર્વજન્મમાં ક્યાંક અભ્યાસ કરેલો હશે, નહીતર તો વાર લાગે. સ્વામી લખે છે બહુ સરસ, પણ વણ વૈરાગ્ય વર્તાય નહીં અને વર્તે તે વૈરાગવાન, માટે અસત્ય સુખથી મન ઉતારી ભજે છે ભગવાન. જે માણસો અસત્ય પદાર્થમાંથી મન ઉતારીને ભગવાન ભજે છે એ કંઈક સમજ્યા છે, કારણ કે વણ સમજે અસત્ય પદાર્થમાંથી મન ઉતરતું નથી. સમજણ વિના ધ્યાન ભજન થતું નથી. આપણને એવું લાગે કે આને બુદ્ધિ નથી, બહુ ખબર પડતી નથી, એમ તેમ એવા છે તેવા છે, પણ જો એ ભગવાનનું ભજન કરી જાણે છે તો એ જ બુદ્ધિશાળી છે. અને દુનિયા જેને મહા ડાયો ચતુર ભણેલ ગણેલ કાબો હોશિયાર કહેતા હોય, પણ જો એનું જીવ ભજનમાં ન હોય, ભક્તિની વાત સમજતો ન હોય, તો એથી વધીને બીજો કોઈ મહાન મૂર્ખ ન કહેવાય. ભગવાન સ્વામિનારાયણે બુદ્ધિશાળી અને બુદ્ધિ વિનાની વ્યાખ્યા માત્ર આટલી જ કરી કે જે પોતાના આત્માના કલ્યાણનું જતન કરે છે એ બુદ્ધિશાળી છે, અને જેને પોતાના કલ્યાણનો કોઈ પણ વિચાર નથી, પ્રયત્ન નથી, એ જ માણસ બુદ્ધિ વિનાના છે, મૂર્ખ્યા છે દુનિયામાં, એવી ભગવાન સ્વામીને વ્યાખ્યા કરી. કારણ કે આપણે જેને બુદ્ધિ કહીએ છીએ એને મહાપુરુષો બુદ્ધિ કહેતા નથી. આપણી તમામ જાણકારી, આપણી તમામ ચતુરાઈ એ અજ્ઞાનનો એક ભાગ છે, એથી વધારે કશું જ નથી. જ્યારે પરમાત્મામાં દિલ જોડનારો માણસ ભોળો હોય, અજ્ઞાની હોય, બાળક હોય, સ્ત્રી હોય, લાંબી ખબર ન પડતી હોય, પણ એને ભગવાન ગમતા હોય ને એનું દિલ જો ભગવાનમાં રહેતું હોય તો એ છે ને મહાન છે. કેમ, જે કરવાનું છે એ જ છે. તમે આ દુનિયાનું ગમે એટલું જ્ઞાન મેળવો, પણ પરમાત્માને પામમાં હોય તો એ જ્ઞાન તમારે ભૂલ્યા વગર છૂટક્યો જ નથી, તમારે ભૂલવું જ પડે, તમને એ જ નડે. કોઈ કહે છે હું આટલું ભણેલો, એ કશું કામ ન લાગે. કોઈ કહે છે મારે આવી ચકવાર બુદ્ધિ, એ કંઈ કામ ન લાગે, કશું નહીં, એને શું કરે. તમારે ભગવાનમાં નિષ્ઠા કેટલી છે એ બોલો, તમને પરમાત્મામાં પ્રીતિ કેટલી છે બોલો, તમને ભગવાનનો વિશ્વાસ કેટલો છે, આવો મેદાનમાં એ કામ લાગે.
ભગવાન પ્રીતિને વિશ્વાસને વશ છે, આપણી ચતુરાઈને નહીં. ભગવાન પ્રેમથી બંધાય છે, હોશિયારીથી નહીં. હોશિયારી આપણને દુનિયાને છેતરવામાં કાયમ લાગે, બીજું એનું કોઈ ફળ નહીં. સ્વામી કહે છે કે અસત્ય સુખમાંથી જેણે મન ઉતાર્યું છે અને જે ભગવાન ભજે છે એ વૈરાગવાન છે. વૈરાગ વિના વર્તી ન શકાય, વર્તે એ વૈરાગવાન. વર્તન તો જ થાય જો એને કંઈક સમજાણું હોય. શુદ્ધ વૈરાગવાન સાચા ભક્ત પ્રભુના ભણીએ, નિષ્કુળાનંદ કહે તે વિના બીજા સર્વે સ્વાર્થી ગણીએ. ગજબની વાત લખી. જેને શુદ્ધ વૈરાગ છે, જે ખરેખર સાચા ભક્ત છે, એને જ ભક્ત માનવા, બાકીના બધા સ્વામી કહે છે સ્વાર્થી છે. અદ્ભુત વાત છે. તમે કહે છો વળી સ્વાર્થી કેવી રીતે? સ્વાર્થી એટલા માટે કે આપણે ભગવાન પાસે આવીએ છીએ ભગવાન માટે નહીં, દિલકો પૂછીએ. જેની પાસે જઈએ છીએ એની પાસે એને માટે જતા નથી, જઈએ છીએ ભગવાન પાસે અને માગીએ છીએ માયા. ભગવાનને એમ થાય છે કે યાર મને માગો ને, તમને હું મળું તો કઈ વાંધો છે? તો કે ના મહારાજ પૈસા આલો, બાપજી પૈસાની જરૂર. બાપજી કે આખો હું જ આવી જાઉં તમારી પાસે. તકે ના ના ના, તમે તઈને તઈને ભજન કરો, બસ એવો આશીર્વાદ દઈ દો, અમે રૂપિયાવાળા થઈ જઈએ. કમાલની વાત છે. શુદ્ધ વૈરાગ્ય કરી સેવીએ, પ્રેમે પ્રભુ ન પાય, માઇક સુખ ન માગીએ, મોહે કરી માન માય. શુદ્ધ વૈરાગથી ભગવાનના ચરણારવિંદ સેવવા, માઇક સુખ માગવું નહીં. મોહ માયાનો જીવને લાગ્યો છે એટલે માઇક સુખ માગે છે. સ્વામી કહે છે કે ન માગશો. વૈરાગવાન નિષ્કામ ભક્ત હોય છે, વૈરાગ વિહોણા સકામ હોય છે. જે ભક્ત નિષ્કામ છે એ વૈરાગવાન છે. કેમ? જે વૈરાગ વિના નિષ્કામ ભક્ત થવાતું નથી, સકામ ભક્ત થવાય છે. સ્વામીએ સાફ કહી દીધું કે માઇક સુખ ન માગીએ, મોહે કરી મન માય, શુદ્ધ વૈરાગ્ય સેવીએ, પ્રેમે પ્રભુ ના પાય. સ્વાર્થે ભગવાન સેવાય છે અને પ્રેમે ભગવાન સેવાય છે. ભગવાન બે પ્રકારે સેવાય છે. તપાસતા રહો, સ્વાર્થથી ભગવાનની સેવા કરો છો કે પ્રેમથી ભગવાનની સેવા કરો છો? સમજવું, સમજ્યા વગર સુખ નહીં થાય. પ્રેમમાં આપવાની ભાવના હોય છે, સ્વાર્થમાં મેળવવાની ભાવના હોય છે. આટલી ટૂંકી વ્યાખ્યા બસ થઈ ગઈ. બસ પછી તો દિલને પૂછો કેવી ભાવનાથી ભગવાન ભજીએ છીએ. ઉપર ઉઠો, આ સંતની વાણી દિલમાં ધારો, મજા બહુ આવશે. મજા બધી ભગવાનમાં છે. આપણે જ્યાં શોધીએ છીએ ત્યાં મજા નથી, ભલે મથીએ. ઠીક છે, આજ દિવસ સુધી મથ્યા, હજી ઠીક પડે એટલા વર્ષ મથો, કાંઈ હાથ આવવાનું નથી. આ નો આવે, કોઈને આવ્યું નથી, કોઈને નથી આવ્યું. બધાય છેવટ પસ્તાણા છે. બધાએ બિચારે એમ કીધું મરાઈ ગયા, અહીં ક્યાંય સુખ થયું નહીં. નિષ્કામી જનની નાથને સારી લાગે છે સેવ, જે મોક્ષ આદિ નથી માગતા, નથી તજતા તે ટેવ. ધન છે એને, એની સેવા ભગવાનને બહુ ગમે છે. ભગવાન એને જોઈને ખુશ ખુશ થઈ જાય છે કે જે ભગવાન માટે થઈ ગયો. ભગવાનને આપણા માટે ન કરો, આપણે ભગવાન માટે થઈ જાઓ, આટલું તો સમજો. વાત એટલી જ છે.
ભગવાનને આપણે માટે કરવા, યા તો આપણે ભગવાન માટે થઈ જવું? ભગવાન માટે થઈ જવામાં જે મજા છે એ મજા શેમાય નથી. પણ સમાજ સમજતા નથી. આવા મોટા મોટા સાધુ અદ્ભુત વાતો કરી ગયા છે, પણ એ વાતને વાંચે કોણ, વિચારે કોણ? જોતાય નથી કોઈ એની હામું કે ભગવાન સ્વામિનારાયણની સાથે 30 વર્ષ રહેલા એક સાધુ, એણે ગ્રંથો લખ્યા છે, 23 ગ્રંથ લખ્યા નિષ્કવાન સ્વામીએ. એનો અભ્યાસ તો કરો, વાંચો, વિચારો તો ખરા એણે શું કહ્યું. પરમાત્માની સાથે આ ધરતી ઉપર જે વર્ષો સુધી ફેર્યા, એ કહે છે કે નિષ્કામી જનની નાથને સારી લાગે છે સેવ, જે મોક્ષ આદિ નથી માગતા નથી તજતા તે ટેવ. મોક્ષ એ માગતા નથી, એ તો ભગવાનને એમ કહે છે કે ભગવાન તેરી મરજી, તું ધારે તે સાચું ભગવાન, ઠાલી કરવી અરજી, અમે તારા તું મારો, બીજી માછાકૂટ નહીં, તમે મારા થયા હું તમારો થયો. આ ભાવના મહાન છે. જાજી ના ખબર પડે તો એટલું તો કહો કે ભગવાન હું તમારા માટે છું, બસ તમારું કામ કરીશ, તમારે માટે જીવીશ. જો આવો મેદાનમાં, કરો પ્રતિજ્ઞા. સકામ ભક્તની શ્રીહરી પૂજા પર હરે દૂર, જાણે માઈક સુખ માગશે જડ બુદ્ધિ જરૂર. લે જો, મનમાં ભગવાન સિવાય બીજા પદાર્થની ઈચ્છા રાખીને જ્યારે આપણે આધ્યાત્મિક માર્ગે કે મંદિર, પૂજા પાઠ, કથા, યજ્ઞ, યાગાદી, કાંઈ પણ ધાર્મિક ક્રિયા, રસોઈ, ફલાણું, પધરામણી, ઢીકડું, લોકડું, કાંઈ પણ કરવા પ્રવર્તીએ, એટલે ભગવાન સીધા આપણા દિલ હામું જોવે કે કઈ આશાથી આ ભાઈ આઘા પાછા થાય છે, એટલે ભગવાન જોઈ જાય કે આને તો આ આશા છે. પૂજા પર હરે દૂર, જો હું નથી કહેતો, આમાં લખ્યું છે, જાડો હાર લાવ્યા હોય ને તોય ભગવાન કહે છે આ હાર દે ને તારે મારી પાસેથી આટલું બધું જોતું, પાવળું હનુમાનજીને તેલ ચડાવીને 1,00,000 રૂપિયા લેવા એવી વાત છે. આ તો વેપાર કરે મારો, આધ્યાત્મિક માર્ગ વેપારનો વિષય નથી. હું તો ચોખ્ખું કહું છું કે ઘણા પૈસા રળવા માટે મેન બજારમાં ઓફિસ કરીને રોજ ત્યાં જાય, અને ઘણા પૈસા રળવા માટે મંદિર આવે. આ શું તમારી ઓફિસ છે? ઓલાને એમ થાય છે કે ઓફિસે જઈને મહેનત કરી તો પૈસા કમાઈએ, આને મનમાં એમ થાય છે કે મંદિરે જઈને માળા કરીએ પૈસા કમાઈએ. આની આ ઓફિસ ને ઓલાની ઓલી એક જ હરકો ધંધો છે પૈસાનો. જાગો. જોકે તમને આ ગમે એવી કથા નથી, પણ હવે મને સાચું કે તમે કરો એટલે હું તો અહીં ચડી બેઠો. સાર સિદ્ધિ નામનો આ ગ્રંથ છે, જેના લેખક નિષ્કુળાનંદ સ્વામી છે, એણે આ લખ્યું છે. એને એની અનુભૂતિમાં લખ્યું છે. એ તો પામેલા સંતને, અધૂરું નહીં ને એને કાંઈ, ઠેઠ પહોંચી ગયેલા. એટલે એ તો કે જેમ હોય એમ કે, એને આશા એ નહીં ને આપણી પાસેથી કાંઈ. હવે અમારી જે વાત કંઈક ચોખ્ખી વાત કરી હોય તો જરા એવું થાય કે લોકોને નહીં ગમે તો પાછું મંદિરમાં 5 પૈસા નહીં હાલે, પાછું મંદિર અધૂરું, લોકો નાસી જશે ને શું થશે ને એમ. નિષ્કવાન સ્વામી ને તો એ કાંઈ નહીં, આવું હોય તો આવો ને જવું હોય જાઓ. વાત સાચી આ છે, તમને કોઈએ કહ્યું હોય કે ના કહ્યું હોય, પણ મારે ખોટું કહેવું નથી. તમને મારી સાથે હેત રહેતોય ભલે અને હેત ન રહેતોય ભલે, વાત ગમે તોય ભલે ના ગમે તોય ભલે. અને ભગવાન સ્વામિનારાયણ કહેતા કે દુઃખ લગાડીને પણ કડવી વાત કહે એ જ મિત્રનું લક્ષણ છે. મીઠું મીઠું બોલીને આપણને ખોતરી ખાય
એ મિત્ર નથી, મિત્રના રૂપમાં દુશ્મન છે. ભલે દુઃખ લગાડીને પણ કડવી વાત કહી દે એ જ સાચો મિત્ર છે. કેમ જે એને આપણું હિત કરવાની ખરી તમન્ના છે. અરે મીઠું મીઠું બોલે ને ભાઈ ભાઈ કરીને કેમ છો એમ છે, એને આપણું હિત નથી કરવું, આપણો ઉપયોગ કરીને એને એનું હિત કરવું. એ તો સ્વાર્થી છે, લુચ્છો માણસ છે. સત્યના ચાહકને સાચી વાત ગમે છે. નખથી ચોટલી સુધી ખોટા હોય ને એને સાચી વાત કંઈ ગમે? એને ન ફાવે. સ્વામિનારાયણ ભગવાન ખાંભડામાં જઈને સભા કરી ત્યાં વાત કરી કે સાચા માણસો હોય એને સાચા સાધુ ગમે અને ખોટાને ખોટા ગમે. કમાલ કહેવાય ને, એને સાચા ન ફાવે. માટે સાચી વાત સાચા સંત એવા નિષ્કળાન સ્વામી ખુલ્લમ ખુલ્લી કહે છે કે સકામ ભક્તની શ્રીહરી પૂજા પર હરે દૂર. જાણે માઇક સુખ માગશે, ભગવાનને ડર લાગે છે કે આવડો હમણે પૂજા પૂજા ચંદન બંદન આમ તેમ ફલાણું કરીને કહે છે ભગવાન હવે આટલું હાલજો બાપા, હાલો રે કંઈક માંગણ થઈને ઊભો રહે. હમણાં મારો દીકરો મટી અને ભિખારી થઈને ઊભો રહે, એટલે હું તો કાયમ કહું છું ભગવાનના દીકરા થજો, ભિખારી ન થશો. એને બાળક થાવ ને એટલે એ તમારા બાપ, એનું બધું તમારું થયું, માગવાનું હોય ભિખારી શું કામ થવું? જિંદગીમાં ક્યારેય ન થવું. ભગવાનના દીકરા થાવ, એને ખોળે રમો. તમામ ચિંતા પ્રભુ કરશે. મા બાપ દીકરાની બધી ચિંતા કરે છે. દીકરો હાલી શકતો નથી, એને કેમ ચાલતા શીખવાડવું, કેમ બોલતા શીખવાડવું, કેમ મોટો કરવો, એને શું પચે શું ન પચે, એ બધી મા બાપ ચિંતા કરે છે. દીકરો કશું ચિંતા કરતો નથી. હે, એ તો પાયણામાં હું તો હું તો જલસા કરે. આપણે ભગવાનના થઈ જવાની જરૂર છે, બીજી માથાકૂટ કરવાની જરૂર નથી. પણ આપણે શું છે, ભગવાનના થવું નથી ને ભગવાનનું જે છે ને એ બધું આપણું કરવું. ઈશ્વર અલ્લાહ તેરે નામ સબકુછ લિખ દે મેરે નામ, કે પછી દુનિયામાં ભાઈડો થઈને ફરવો એમ વટ પડી ગયો. આવા ભગત ભગવાનને ગમતા નથી. શુદ્ધ વૈરાગ વિના સમજો નર નોય નિરાશ, અદભુત પંક્તિ છે. નિષ્કુળાનંદ નિષ્કામથી રીજે શ્રી અવિનાશ. શુદ્ધ વૈરાગ વિના સમજી લેજો કોઈ માણસ નિરાશ થાય નહીં, કહેતા એની આશા જાય નહીં. આશા રહી જાય રહી જાય રહી જાય. આપણે મનમાં ખૂબ નક્કી કર્યું હોય કે ભગવાન તારે માટે જ છું, હું તારા ઉપયોગમાં આવું, બસ મારે તારે પાસેથી કોઈ સ્વારસ નથી, તમે મારે માથે પ્રસન્ન થાઓ આટલી ઈચ્છા છે, તમે રાજી થાઓ. તોય પણ જો આપણું અંતર નિષ્કામ ન હોય તો દુઃખ પડે ત્યારે પ્રાર્થના થઈ જાય, ત્યારે મંગાઈ જાય. આમ તો કાંઈ વાંધો નહીં, ખાઈ પીને બેઠા હોય તો કાંઈ ભગવાનને કહી નહીં કે ખાવું છે એમ, પણ ખરે ખરા ભૂખ્યા થાય ને ક્યાંય મળે નહીં ત્યારે એમ થાય કે હવે સમજણ પડે છે કે નહીં તમને. ઘણા ભગત તો ભગવાનની યારે ઝઘડવા માંડ્યો. એક વાતે આનંદ થાય કે એને ભગવાન સાથે પ્રેમ છે, ખરી વાત છે, ઝઘડો. પણ ઘણા ભક્તો એવા છે ભગવાન સૂર્ય ચડાવી દે તોય ન બોલે. અને એ તો એમ જ કે હું તો તારી ચીજ વસ્તુ છું, તારે ઠીક પડે એમ ઉપયોગ કર નાખ, કાંઈ સવાલ નથી. હે, હા હા, આપણા ઘરમાં આપણે બટેટા લાવ્યા એના માલિક આપણે, પછી ઠીક પડે તો ભાજી કરીએ, ઠીક પડે તો કાતરી કરીએ. બટેકાને બોલવાનું નહીં કશું, કેમ જે આપણને અર્પણ થયા છે એમ આપણે ભગવાનને અર્પણ થયા. પછી ભગવાનને ઠીક પડે તો મોટા સાહેબ બનાવે દુનિયાના વડીલ, અને ઠીક પડે તો ભગવાન આપણને નાના રાખે, ઠીક પડે તો અબજોપતિ બનાવે, ઠીક પડે તો આપણને ખાધા ખા આપે, અને જેમ ભગવાનને ગમે એમ. પણ માછા કોઈ આપણે ન કરવી કે અમને આમ કરી દો ને તેમ કરી દો ને ફલાણું કરી દો ને, તમારે જેમ રાખવા એમ રાખો, અમે તો તમારા છીએ. આ ભક્તિ છે, આને નામ સમર્પણ છે, આને સમજણી કહેવાય. અને એમ જીવો તમને હરપલ આનંદ રહેશે. હા, ભગવાન જેમ રાખે એમ રહેવામાં જે આનંદ છે એ આનંદ આપણા અહંકારમાં નથી. હું પુરુષ પ્રયત્ન કરવાની ના પાડતો નથી, ભગવાને ના નથી પાડી.
એમણે કીધું છે કે ભગવાનના દર્શન કરીને પોતપોતાની રીતે હવે ઉદ્યમ ધંધો કરવો, સાંજે મંદિર આવવું. પણ પરમાત્મા એવું તો જરૂર કહે છે કે તમે ફળની આશા છોડીને કર્મ કરો. એ ગીતા એ જ કહે છે, કર્મણ્યેવ તે અધિકાર મા ફલેશુ કદાચન. અર્જુનને કહે ફળમાં તારો અધિકાર જ નથી, કર્મ ફળ પ્રદાતા હું છું, તારે હઠ નહીં કરવાની. પણ આપણે તો એ હઠ બહુ લઈએ ભગવાનની આગળ, આમ ને તેમ. ઘણા કહે છે ને ભગવાને મારું આમ બગડી નાખ્યું તેમ બગડી નાખ્યું. આ એક વાતનો આપણને આનંદ થાય કે ભગવાનને માને છે એટલે ભગવાન અરે ઝઘડે છે. નાસ્તિક તો કહેવાનો જ નથી ને ભગવાને મારું આમ બગડ્યું તેમ બગડ્યું, એ તો એમ જ કહેવાનો કે સાલે એને મારું બગડ્યું. આ વળી ડાયો હોય સમજણો હોય તેમ કે મારી અહીં ભૂલ થઈ એટલે બગડી. પણ ભગવાનનો ભક્ત પરમાત્માને માને છે સર્વ કરતા હરતા, એટલે કહે છે કે તમે બગડ્યું. ભગવાનને એક વાતની ખુશી થાય છે કે તું મને માને છે, પણ એક વાતનું ભગવાનને દુઃખ થાય છે કે તને અજ્ઞાન છે. કેમ? તું મને કરતા હરતા જરૂર માને છે પણ તું મને હિત કરતા માનતો નથી, આ તકલીફ છે તારી. થોડો ફેરફાર કર ભાઈ, હું કરતા હરતા છું પણ તું મને દુઃખ કરતા કેમ માને છે? હું કદી કોઈનો દુઃખ કરતા નથી, હું સદા સર્વનો સુખ કરતા છું. ડોક્ટર આપણને આવી મોટી સોય લઈને ભોંકી દે છે, આપણે ડોક્ટર આરે ઝઘડીએ છીએ? કંઈ નહીં, આપણે સમજીએ છીએ આપણા હિત કરતા છે. પેલું બાળક હોય અજ્ઞાની, એને ઇન્જેક્શન આપવા લઈ જાવ તો રડવા માંડે ભાગવા માંડે, કેમ છે? એ અજ્ઞાની છે. એને ડોક્ટર દુઃખ કરતા દેખાય છે, સમજણા માણસને ડોક્ટર સુખ કરતા દેખાય છે, બસ ઇતના હી ફર્ક હૈ. પરમાત્માને આપણે કરતા સમજીએ છીએ, સાથોસાથ એક શબ્દ કરતાની આગળ ઉમેરી દઈએ, હિત કરતા છે. ક્યારેય દુઃખ કરતા તો નથી, જેમ હિત થતું હોય એમ કરતા હોય. મુંજાઈ જવાની કોઈ જરૂર ખરી? પણ મુંજાઈ જઈએ આપણે તરત જ. પેલો એક રાજા હતો, સુખી માણસ હતો રાજા, ને પ્રધાન ને મિત્રાચારી હારી, ભેળા રહે ફરે મૃગિયા કરવા જાય. એમાં રાજા એકવાર પોતાના ઘરે મહેલે આમ ચડતો હશે પગથિયાને, એમાં પગ લપસ્યો ને પડ્યો, પગથિયાની કઠોળીમાં આંગળી કપાઈ ગઈ, ટટલી આંગળીનું ટેર ઉડી ગયું, બહુ લોહી નીકળ્યું. પછી જલ્દીથી પાટો બાંધ્યો, પણ રાજા કે ભારે કરી આ તો આંગળી કપાઈ ગઈ. વારે વારે આમ શોક કર્યા કરે એટલે પ્રધાને એમ કહ્યું કે રાજા સાહેબ એમાં શું શોક કર્યા કરો છો? તો કેમ? તો કે ભગવાન જે કરતા હોય એ સારા માટે. એટલે રાજાને એમ થયું કે મારો દીકરો જોયો, મારી આંગળી કપાઈ ગઈ એ સારું થયું. એટલે રાજાને ગમ્યું નહીં, એટલે વાત દાઢમાં રાખી કે આના દીકરાને કોઈક દિવસ પાઠ ભણાવવો. પછી કાંઈક એક બે દિવસ જ ગયેલા, પાટોય છોડેલો નહીં આંગળીએ નહીં. એમાં કે હાલો જંગલમાં શિકાર કરવા જઈએ. એ રાજાને પ્રધાન ઘોડે ચડીને ઉપડ્યા નામ જંગલમાં આગા ગયા, તો વળી રાજાને વળી વાત યાદ આવી કે આને દીકરાને પાઠ ભણાવો. જંગલમાં એક ઊંડો કૂવો આવ્યો, હલો માથાનો ફેટો છોડીને કર્યો લાંબો કૂવામ. પ્રધાનને કહે ચાલતો આમાં ઉતરતો, પ્રધાન તો ઉતરી ગયો કૂવામ, પછી ફેંટો ખેંચી લીધો. પ્રધાન કે કેમ આમ કર્યું? તો કે ભગવાન જે કરતા હોય હારા માટે કરતા. આવજો કે છે, રામ રામ. એમ કરીને રાજા તો પોતાને ઘોડે બેસી અને શિકાર કરવા ઉપડ્યા. એમાં થોડા આગળ જતા રહીએ, એક શિકારની પાછળ દોડતા દોડતા એમાં ત્યાં જંગલમાં બધા રહ્યા, અને કોણ જાણે તે દાડે લોકોએ એમની માતાને એક પુરુષ ચડાવવાનો માનેલો, એમાં ગોતવા નીકળ્યા. એમાં આ જડી ગયો, આવી મોટા તીરકામટા બડકમદા બધા અને ઘેરી વળ્યા. ચાલે રાજા કે પણ અરે ડાપણ કર મેં ઉપાડ્યો આને, તો લઈ ગયા એક ઓટો ને જંગલમાં એના માતાજી ને કંઈક ડેરી જેવું ત્યાં લાવ્યા. કે પણ શું? તો કે તને ચડાવી દેવાનો છું. અરે ભાઈ સાહેબ જાવા દો. તો જાવા હે ન દે, કેદાળાના ગોતતા હતા, માંડ આઈ થયું હતું. રાજા મૂંઝાણો, મરી ગયા આજ તો, આ તો મોત આવી ગયું.
તો વિચારમાં પડી ગયો, હવે શું કરવું, મરી જવાનું આજ, હું ચિંતા બહુ થવા માંડી. પછી એનો ગોર હતો જે વિધિ કરાવે ને માતાજીની, એ આને જોવા માંડ્યો, એમાં આંગળીએ પાટો બાંધ્યો, એ ભાળ્યો, એટલે આ શું છે, તો કે ત્યાં વાગ્યું, છોડી તો કે પાટો છોડે તો આંગળી કપાઈ ગયેલી, હવે આ તો ખંડિત છે, આ વિધિમાં ન હાલે, કાઢી પેલો આને કે માતાજી આને સ્વીકારે નહીં, કે સંપૂર્ણ માણસ 32 લખણો જોઈ વ્યવસ્થિત લ્યો. તે રાજાને ભાન થયું કે પેલો પ્રધાન કહેતો તો એ હારવો, કે રાજા હારા માટે, પણ પછી ઊભો રહે ત્યાં, પોતાનું ઘોડું ઉપાડ્યું સીધું, આવ્યો પેલે કૂવે, પહેલાં તો પ્રધાનને બહાર કાઢ્યો, પગે લાગ્યો કે સાબાશ તારી વાત સાચી, કે કેમ, તો કે મારું માથું કપાવવાનું હતું પણ ભગવાને આંગળી કાપીને બચાવી લીધું, જો ભગવાને આંગળી ન કાપી હોત તો ઓલે માતાજી આગળ મારું માથું જ કાપવાના હતા, એટલે ભગવાને સારા માટે કર્યું. પણ મેં તને કૂવામાં ઉતારી દીધો તોય તું એવું બોલ્યો કે ભગવાન જે કરતા હોય હારા માટે, તો એ મને ન સમજાણું, કારણ કે એનું કારણ એ છે રાજા સાહેબ, જો મને તમે કૂવામાં ન ઉતાર્યો હોત તો હું તમે બે હારે હોત, અને તમે આંગળી કપલા હતા, હું તો હારો હતો, મને ચડાવી ગયા કે માટે ભગવાન જે કરતા હોય તે સારા માટે. આને કહેવાય ભગવાનને હિત કરતા માન્યા. માટે પરમેશ્વરને હિત કરતા જે માનશે એનું જરૂર પ્રભુ હિત કરશે. અને ઘણી વખત તો કેવું બને છે, આપણે ભગવાનના ભક્તો હોઈએ એટલે ભગવાન છે ને આપણું થોડું ઘણું સારું કરવા માટે આપણી ઈચ્છાઓને મરડે છે. આપણે જે રીતે સુખ લેવા જતા હોઈએ તે રીતે સુખ આપણને મળે એમ હોતું નથી, એ ભગવાન જાણે છે, એટલે ત્યાં આપણે નમણામ નાખે, આપણા પ્લાન તોડી નાખે, કાર્ય બગાડી નાખે, એટલે આપણને એમ થાય ભગવાન તમે આમ કેમ કરો છો. ભગવાન એમ કે ધીરજ રાખ થોડીક, હું સારું કરું છું, તને એનો ખ્યાલ નહીં હોવાથી તું શોક કરે છો, બીજું કંઈ નથી, થોડી વાર ધીરજ રાખી લો, ભગવાન શું કરે છે તે જુઓ, એનો ખેલ તો જુઓ જરાક, બસ રોદણા રોવોમાં. અને જ્યારે પરમાત્મા આપણો કેસ હાથમાં લઈને આપણું સારું કરવા માટે ખરેખર મહેનત કરતા હોય અને આપણે ભગવાનને ભાંડવા માંડીએ અને મોઢું બગાડી નાખીએ અને બધો વાંક ભગવાન માથે નાખવા માંડીએ, ત્યારે ભગવાનને દુઃખ થાય છે. ભગવાનને એમ થાય છે કે અલ્યા હું તારું સારું કરું છું અને તું મને ગાળું દેવા માંડે, હે ભગવાન તમે મારું આમ બગાડ્યું ને તેમ બગાડ્યું, આમ કરો છો ને તેમ કરો, તમે આમ કરતા નથી તેમ કરતા નથી, અલ્યા હું જે કરું છું એ મને કરવા દે, તું સલાહ મને બહુ દેમાં, હું તારાથી મોટો છું, જાજુ જાણું છું, મને જેટલી ખબર પડે છે એટલી તને કંઈ પડે છે, તું મને શું કરવા સલાહ ડાપણ કરીને તું આમ ને તેમ કરે છે, તું જેમ ઈચ્છે છે એમ જો હું કરવા દઈશ તો તું આગળ દુઃખી થવાનો છો, એની ભાન મને છે તને નથી. એટલે આપણે છે ને ભગવાનને એમ કહેવું કે પ્રભુ હું તો અજ્ઞાની છું, બાળક છું, પળ પછી શું થવાનું છે એની મને ખબર નથી, તમે સર્વજ્ઞ છો, ત્રણ કાળનું જાણો છો, માટે મારું જેમ ભલું થતું હોય એમ તમે કરજો, બસ આટલું જ, કે મારું જેમ હિત થતું હોય એમ હે પ્રભુ તમે કરજો. આપણે ભગવાનના આમ સલાહકાર ન થવું, સૂચનો બહુ કરી કરી કરવા મજા કરો છો કે નહીં, કરતા હોત બંધી જઈજો, ખબરદાર આજથી કોઈ સૂચન કર્યું છે, હા એટલું કહેવાય ભગવાનને, હે પ્રભુ તમારા સિવાયની કોઈ વાસના રહેવા દેશો નહીં, તમારા વિના ક્યાંય પ્રીતિ મને ન રહે, તમારો દ્રઢ નિશ્ચય થાય, તમારો આશરો થાય, તમારી ભક્તિ આપજો, તમારી તમારા સંતોની સેવા આપજો, તમારા ભક્તોમાં ગુણ બુદ્ધિ રહે, એનો સંગ રહે, બસ કોઈ પાપી નાસ્તિક એવાનો મને સંગ ન થાય, મારું જીવન તમારામાંય રહે, આવું બધું કહેવાય, એ સીધી વાત છે. પણ ભગવાનને આપણે એવી અમુક સલાહ આપીએ છીએ, ખોટી હાવ, આ જગ્યાએ મને દુકાન મળી જ જાય, ભગવાન મળી જ જાય, ભગવાનને ખબર હોય કે એ જગ્યાએ દુકાન કરશે તો આને કોક મારી નાખવાનું છે, ભગવાન ત્યાં મેળ જ ન પડવા દે,
અને આપણે હઠલીને બેઠા હોય. એટલે આવું બધું બહુ ભગવાનને ભાંડ ભાંડ ના કરવા. શુદ્ધ વૈરાગ વિના સમજો નર નોય નિરાશ. શુદ્ધ વૈરાગ વિના માણસ કોઈ નિરાશ થતો નથી કહેતા. માયિક વિષયો થકી ઉદાસી અને વૈરાગ વિના આવતી નથી. નિષ્કુળ આનંદ નિષ્કામથી રીજે શ્રી અવિનાશ. જો માણસ નિષ્કામ થાય તો ભગવાન ખુશ થઈ જાય. પહેલું, વૈરાગ થાય તો માણસ નિષ્કામ થાય, નિષ્કામ થાય તો ભગવાન ખુશ થઈ જાય. આ કડી છે. વૈરાગ્યવાનનું વર્તવું વખાણું જે, જેને માયિક સુખ સૌ સરખું જણાણું જે, લોકા લોકે જેનું મન ન લોભાણું જે, એક શ્રી હરિ ચરણે ઠીક મન ઠેરાણું જે. અદ્ભુત લખ્યું સ્વામી કે વૈરાગવાનના વર્તનને હું વખાણું છું. શું કરવા? કે એને માયિક સુખ બધું એક સરખું મણાનું. ગીતામાં લખ્યું છે કે જ્યારે માણસને જ્ઞાન થાય છે ત્યારે માન અપમાનમાં સમબુદ્ધિ થાય છે, નિંદા સ્તુતિમાં સમબુદ્ધિ થાય છે, સોનું અને કચરામાં સમબુદ્ધિ થાય છે. પણ સમજણ આવે ત્યારે. અજ્ઞાનીને એ બધું સમાન હોતું નથી. જેને માયિક સુખ સૌ સરખું જણાણું, બસ બધું એક સરખું લાગે, એને કયુંમાં આકર્ષણ થતું નથી. લોકમાં કે પરલોકમાં જેનું મન ક્યાંય ન લોભાણું, તો ક્યાં લોભાણું? એક શ્રીહરિ ચરણે ઠીક મન ઠેરાણું જે, ભગવાનના ચરણારવિંદમાં મન ઠેરાણું છે. ભગવત સ્વરૂપમાં લોભાણું ત્યાં અટક્યું અને ત્યાંથી જ એને આનંદનો ધોધ મળ્યો. એક મહા આનંદ સાગર એને મળ્યો છે. હવે એનું મન બીજે ન જાય. અને ખરેખર જેને નિર્વાસનિક થવું હોય એણે ભગવાનના સુખમાં ઉતરવું જ પડે. કેડી બાંધીને પરમાત્માનો આનંદ નહીં ચખાય ત્યાં સુધી વિષય નહીં મુકાય. હકીકત છે. આપણા મૂક્યા નહીં મુકાય. કેમ? જે આપણા જીવનનું એ રીતનું જ ઘડતર છે, જીવનનું અસ્તિત્વ એવી રીતનું છે કે આનંદ વિના એ રહી શકે નહીં. જો ભગવાનનો મળે તો ભગવાનનો, ભગવાનનો ન મળે તો માયાનો. પણ એને આનંદ જોઈએ જોઈએ જોઈએ. માણસ માત્ર આનંદ શોધે છે. સાત્વિક આનંદ નથી માણસ મેળવી શકતા, તો માણસ જઈને ગમે એવો મેળવે છે. મેળવે છે? બોલો. જે માણસને સાત્વિક જોક્સથી આનંદ ના આવે તો એ માણસ મેલા જોક્સથી આનંદ મેળવે. સારી સુંદર કેસેટ સાંભળીને આનંદ ન મેળવતા આવડે તો માણસ ખરાબ કેસેટથી આનંદ મેળવે. સારી પ્રવૃત્તિથી આનંદ ન મેળવી શકે એ માણસ ખરાબ પ્રવૃત્તિથી આનંદ મેળવે છે. એને આનંદ જોઈએ છે. એને એમ થાય છે કે આમ મળે છે એમ. પણ એને સમજવું જોઈએ કે આ આનંદની પાછળ પાછું દુઃખ આવશે. માટે આનંદ તો એવો જોઈએ કે જેની પાછળ કોઈ દુઃખ ન હોય. આનંદ એવો મેળવો કે જેની પાછળ કોઈ દુઃખ ન હોય. અને હાવ સહેલામાં હાવ સસ્તો ઘણો આનંદ મળે છે. ભારે અડીખમ આનંદ લેવાની કોઈ જરૂર નથી. હા, જે આનંદનું ઓછામાં ઓછું વળતર ચૂકવવું પડે એ આનંદ બહુ સારો. જેનું ઓછામાં ઓછું વળતર ચૂકવવું પડે, કાંઈ કર્યા વગર આપણે આનંદિત થઈ જઈએ. ઘણો આનંદ એવો છે કે તમે મરી જાઓ તે મળે. એણે એવું કરે. અને આનંદ મેળવતા શીખવું પડે. આનંદ આપણી અડખે પડખે બધે આંટા મારે છે પણ આપણને પકડાતો નથી. ઘણાના ઠોઠિયા રેડિયા હોય ને એમાં ગીત ન પકડે. બધાના રેડિયા ધમધોકાર વાગે ને આવડો આમ આમ ક્રિયા કરે. એમ આપણા મગજ ઠોઠિયા થઈ ગયા, વિષય ભોગવી ભોગીને કાટ ખાઈ ગયા છે. ભગવાનનો આનંદ પકડાતો નથી. બાકી આનંદ અનંત બ્રહ્માંડમાં વિલશે. ડેકા દે દરિયો જેમ ડેકા દે એમ. પણ પકડે કોણ એને? જેની વૃત્તિ ભગવાન સાથે લાગે એને આનંદ આવે. ટેશન લાગે તો વાગે, ના લાગે તો ગીત ના વાગે. એમ વૃત્તિ લાગે તો આનંદ આવે. એટલે તો વારે વારે સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે, ભગવાનના સ્વરૂપમાં તમારું મન લગાડો.
આજ નહીં લાગે તો કાલ લાગશે, પરમ દિવસે લાગશે. તમે જપ કરો, ધ્યાન કરો, તપ કરો, વ્રત કરો, દર્શન કરો, કરો કરો. એક દિવસ નહીં લાગે, બે દિવસ નહીં લાગે, અને ન લાગે એ બહુ સ્વાભાવિક છે કે આપણે એવી દુનિયામાં ગૂંચાઈ ગયેલા છીએ અને કારણે આપણું મન એવી રીતનું થઈ ગયું છે કે ભગવાનના શુદ્ધ સ્વરૂપમાં ટકી શકે નહીં, ભાગવા માંડે. જપમાં આનંદ ના આવે, આપણને ભજન ગમે નહીં, ધૂનમાં બેસવું કંટાળો ચડે, એનું કારણ જ એ છે કે આપણું મન એટલું મેલું છે એટલે ભાગે છે. પણ એને ભજનથી ધોવો, એને કથા કીર્તનથી ધોવો, મન જેટલું માઇક મેલથી છૂટું થઈ જશે, શુદ્ધ થશે, એટલું ભગવાનમાં લાગશે. ભગવાન એકદમ શુદ્ધ છે એટલે શુદ્ધ એવા પરમાત્મામાં મેલું મન ટકી શકે નહીં, એને શુદ્ધ કરવું પડે. અને શુદ્ધ મન અતિ શુદ્ધ અને નિર્લેપ ભગવાનમાં જ્યારે લાગે ત્યારે ભગવાન સાથે એની એકતા થાય અને ભગવાનનો આનંદ શરૂ થાય. પછી એ આનંદ તો એવો મસ્ત આનંદ છે કે પછી દુનિયાના બધા જ આનંદ એને હાવ તુચ્છ લાગે છે. પણ પરમાત્માનો આનંદ જાણ્યા માણ્યા વગર વિષયનો નિર્મૂળ ત્યાગ થાય નહીં. કરી ન શકે કોઈ, કરવા જાય તો બે દી થાય ને પછી ત્રીજે દિવસે વિષયમાં લેવાઈ જાય. બે મહિના થાય, પાંચ મહિના, સો મહિના, પાંચ વર્ષે કદાચ કોઈ બળિયો હોય તો આમ ઠેલી રાખે વિષયોને, પણ પાછો વિષયમાં પડે ખરો. કેમ છે, એ કેટલાક દિવસ એમનામ લુખું હૈયું લઈને ફરશે, પણ ભગવાન જેના હૈયામાં રસ બસ વસ્યા અને આનંદની છોડ્યો છૂટી, હરપલ મૂર્તિના આનંદમાં જે આમ રસબસ રહેવા લાગ્યો અને મહાસુખ હૈયામાં વર્ત્યા કરે છે, જેના હૈયામાં કોઈ ઉણપ જણાતી નથી, કાંઈ ઉણપ જણાતી નથી, આનંદ આનંદ જ વર્તે છે, એટલે એ માણસ શું કરવા બીજે જાય. એટલે આપણા ઘરમાં જ બધા જ વાના હોય તો આપણે કોકના ઘરે સમજાવવાની જરૂર છે. હું ઘણી વખત દાખલો દઉં છું કે રસ્તામાં ગોળનું ગાડું જતું હોય ને તડકો હોય એટલે ગોળ ઓગળે ને એના ટીપા રોડ માથે પડે તો ગરીબના છોકરા જઈને રોડ ચાંટે, પેલું ગળ્યું લાગે. પણ જેના ઘરમાં ગોળના ભેલા પડ્યા છે ને ગોળના ડબ્બા ભર્યા છે એનું છોકરું જઈને રોડ ચાંટે? એમ જેના હૈયામાં ભગવાનનો આનંદ આવવા માંડ્યો, એ સ્ત્રીને ન સંભાળે, એ ખાનપાનને ન સંભાળે, દુનિયાની સત્તા માનને ન સંભાળે, એ સંપત્તિ બંગલા ગાડી એને યાદ ન કરે, એ સારા સારા લુગડા વાળ મેકઅપ કશું યાદ ન કરે, એને ઘરે આનંદ માંડ્યો આવવા, એ રોડ ચાંટવા ના જાય. આ બધું સુખ ઉશીનું છે અને ભગવાનનું સુખ પોતાના હકનું અને પોતાનું છે અને સાચું છે. માયાનું સુખ ઉશીનું સુખ છે, તમારું નહીં, માગ્યુંલું. ઘરની વાડી હોય ને ફર્સ્ટ ક્લાસ, તમારે ઘરે રીંગણા ને બટાટા ને ટમેટા થતા હોય, ઠેલી લઈને દુકાને જવાની જરૂર પડે? આપણા હૈયામાં જ ભગવાનનો આનંદ ભર્યો છે. માણસ મૂર્ખાઈએ કરીને આનંદ સ્ત્રી પાસે માગવા જાય કે મને તું આનંદ આપ, માણસ મૂર્ખાઈએ કરીને આનંદ છે તે લાડવાને કે તું મને આનંદ આપ, શાકભાજીને કે મને આનંદ આપ, છોકરાની કે મને આનંદ આપ, બંગલાને કે તું ભાઈ મને આનંદ આપ, એસીને કે તું શરૂ થાય ને હવે મને જરા આનંદ આપ, હાલો ભાઈ પંખા તું આનંદ આપ, કાંઈ આનંદ ન મળે તો કૂતરું પાડે, કૂતરા તું મને આનંદ આપ. હા, પૂછડા વગીનું કૂતરું ઘરમાં આંડા મારે, આને આનંદ આપેલો. આ બોગસને ભગવાનમાંથી આનંદ આવ્યો નહીં, હવે કૂતર્યામાંથી લેવા મંડાણો. પછી સ્વભાવ થઈ જાય કૂતરે જોવાય ને, હારે રહી રહીને બોલાવ્યા થાય નહીં, વડકું કરે કે કેમ એમ થયું કે કૂતરાનો સંગ લાગી ગયો. જૂના જમાનામાં માણસ ગાયો રાખતા, ગાયો પાળતા, સ્વભાવ ગાયો જેવા રહેતા, શાંત. કૂતરા પાળવા માંડ્યા તો બોલાવ્યા જ થાય નહીં, કહેવાય જ નહીં કંઈ. આનંદ ભગવાનમાં છે અને એ ભગવાન આપણામાં છે, બધું ઘરમાં જ છે, અને એમાં જરા વૃત્તિ લગાવો, ધ્યાન કરો, ભજન કરો, બીજે હળિયું કરો, માં દોડાદોડી કરીને થાકી જાઓ, કાંઈ હાથમાં નહીં આવે, અને છેવટે પસ્તાઈને વિલે મોઢે મરવું પડશે. બોલો તો આનંદમાં મૃત્યુ એનું તો મસ્ત હોય, કંઈ ઈચ્છા જ ન હોય ને. માટે કહે છે, એક શ્રી હરિચરણે ઠીક મન ઠેરાણું, વૈરાગવાળાને હો ને આનંદ આનંદ થઈ ગયો એને તો. ચિત્ત ઠેરાણું હરિચરણે તેણે કરી તન સુખ ત્યાગ છે.
ગજબનું લખે છે ને, ચિત્ત ઠેરાણું હરિચરણે તેણે કરી તન સુખ ત્યાગ છે. શેનો ત્યાગ છે ભાઈ? તન સુખ, શરીરના સુખનો ત્યાગ છે. ગજબ છે ને, કોઈને નથી રહેવાતું. વૈરાગ્યવાનને શરીરના સુખો વિના રહેવાય છે. સારું નરસું સરખું થયું, જેને ઉર અતિ વૈરાગ્ય છે એને બધું સરખું જે હોય તે. નિષ્કુળાનંદ સ્વામીના દીકરા પાછળથી સાધુ થવા ગયેલા ગઢડા, તો મહારાજે કહી મોકલ્યું કે આ તો નિષ્કુળાનંદ સ્વામીના દીકરા છે, તેને મોટીબાને કે જમાડજો. મોટીબાઈએ જમાડ્યું, એમાંય પરીક્ષા કરી કે નિષ્કુળાનંદ સ્વામી તો બહુ વૈરાગ્યવાન છે, ઝાટકે બધાને, તેને છોકરામાં કેવું છે જોઈ જ ખરા. થાળી પીરસી, તો થાળી પીરસીમાં કેવું પીરસ્યું? ઉપર કૂણી ઘી ચોપડેલી રોટલી મૂકી, એની નીચે બાજરાનો રોટલો મૂક્યો, એની નીચે જાડો ઝાઈનો રોટલો મૂક્યો, એવી રીતે થાળી મૂકી. તે પહેલી રોટલીઓ એક બાજુ મૂકી, ઓલો રોટલો ને હેઠેથી ઝાઈનો રોટલો ને છાશ કાઢી, પછી ચળું કરીને ઉઠી ગયા. પછી શ્રીજી મહારાજને મોટીબાઈએ વાત કરી, એણે તો આવું કર્યું. ત્યારે મહારાજ બોલ્યા કે સિંહનાથ સિંહ જ હોય ને, કે શું આવ્યા? તો સાધુ થવું તો કરો. સાધુ કર્યા, ગોવિંદાનંદ સ્વામી નામ પડ્યું. અને સારંગપુરમાં હનુમાનજી પધરાવ્યા, એની પહેલી આરતી એણે ઉતારી. નિષ્કુળાનંદ સ્વામીના દીકરા, સ્વામીને બે દીકરા હતા, રામજી ને કાનજી, એમાંથી એક સાધુ થઈ ગયા. આ વૈરાગ, વૈરાગ ન હોય તો ભારે ઉપાય થયો. એક મંદિરમાં એક બાપા પૂજારી હતા, આમ તો હતા હરિભગત, પણ પછી મંદિરમાં છેલ્લી ઉંમરે રહેતા, એમાં પૈસા લેવાઈ ગયા. એટલે મંદિર આગળ પાય પૈસો પડે ને, એ ભેગા કરે, તે પોટલી કરીને 53 રૂપિયા ભેગા કર્યા. એમાં જઈ ચડ્યા અમે સાધુ. એમને ખબર પડી કે બાપાએ પોટલી કરીશ રૂપિયો ને અડધો ને કરીને. એ બાપા, તમારે શું કરવું છે? કે હવે આ બધું અહીંયા ભગવાન મોરે આ બધું હોય તે સેવા કરું છું. જે આમ ભોળા હતા, કે આ ખર્ચી નાખો, આ તમારે ન રખાય. તો કે ખર્ચી નાખી. એને ખબર નહીં કે મને આ પોટલીમાં એટલો બધો જીવ બંધાઈ ગયો છે. ઘણી વખત આપણને ખબર ના હોય. એક ભાઈને મેં કીધું, તમે ભલા માણસો બીડી પીવો છો? મને કે આ તો ખાલી પીવું છું, બાકી આપણે કાંઈ એવું વ્યસન બેસન. સ્વામી, મારે તમાકુનો ધંધો, એટલે આ જરા ટેસ્ટિંગ કરવું પડે એટલું, બાકી આપણે કાંઈ. મેં કહ્યું, ઊંચું મેલો, આપણે ન કરાય. તો કે મેલી જાઓ. મેં કીધું, કાંઈ પાણી બાણી આમ કસો. મને કે વાતમાં હું મેલી, મને કે મારે બંધન જ નાચો તમે. અને ઉપાધિ થઈ અઠવાડિયા પછી, તો એને એવો મુજારો છે તો રહેવાય નહીં, ટટ્ટી બંધ થઈ ગઈ. હા હા, માથું ચડી ગયું, પેટ ચડી ગયું, ઉપાધિ થઈ પડી. ત્યારે કહે છે કે સ્વામી ક્યાં ગયા? તો કે વડતાલ ગયા. તો ક્યારે આવશે? મને નિયમની છૂટી આપો. અમે તો વડતાલ ગયા હતા તે સાંજે આવ્યા. તે શું થયું? તો કે ભાઈ, આ રાવજીભાઈ કહે છે કે મને ભાઈ સાહેબ બીડી વિના નહીં રહેવાય. તો મેં કીધું, કેમ થાય? તો કે સ્વામી નથી રહેવાતું. મેં, તમે કહેતા હતા ને વ્યસન ફેસન કાંઈ નહીં થાય, તો અમથું પીવું છું, બાકી આપણે બંધન નથી. આ મૂક્યું. મને કહે, હાલો, મને તો એવું જ હતું. આ તો મૂક્યું તો ખબર પડી કે આ તો કાળજી આરે ચોટી ગયું, જાય એમ નથી. બે ચાર જણા ખેહ તો તૂટે એમ નથી. એમ આ બાપાને ખબર નહીં કે મને આવું બંધન હશે એમ. કરાયું પરાયણે, ઓલા સાધુએ નક્કી કે એમ કરો, રસોઈ આપી દો કાલ ભગવાનને, થાળ કરી દઈને પૈસા તમારા વાપરી નાખીએ. તો કે એમ કરો. પછી થાળ કર્યો ને બધું થયું ને જમાડ્યા ને બાપાને જમાડ્યા ને બધો આનંદ થઈ ગયો. પછી બિલ બનાવ્યું કે લાવો 51 રૂપિયા. તે પોટલી લાવીને આપી તો ખરી, પણ આપતા આપતા આંખમાં ઉડાવી ગયા. અને એને મનમાં એવું થઈ ગયું, ખર બધું જતું રહ્યું. કે જાજા દિવસે 5 પૈસા 10 પૈસા ભેગું કરેલું નાનું મંદિર, જતા રહ્યા તે દુઃખ થઈ ગયું, અશાંતિ થઈ ગઈ. જોયું આનું કારણ? રાગ. વૈરાગ હોત તો થાત નહીં, થવા ન થાય. વૈરાગ વાળો તરત ત્યાગ કરે, ફેંકે, જવા દો. ઠેરાણું ચિત્ત હરિ ચરણે તેણે કરી તન સુખ ત્યાગ છે. સારું નરસું થયું સરખું, જેને ઉર અતિ વૈરાગ છે. જેના ઉરમાં અતિ વૈરાગ છે, એને સારું નરસું બધું એક પાડમાં, કંઈ એમાં એને માલ જ નથી.
જે હોય તે નક્કી જ એણે કર્યું છે કે આની આયુષ આટલી ને આ સુખની આયુષ આટલી નક્કી જ છે. એથી વધારે એને માણી શકાય જ નહીં. ભગવાને એવો નિયમ ગોઠવ્યો છે પ્રકૃતિનો, એટલું જ થાય બસ. એના સુખના બંધારણ જ છે એક એક પદાર્થમાં, આનું સુખ આટલું, નાનું સુખ આટલું, નાનું સુખ આટલું, નાનું આટલું, નક્કી જ છે. પાંચેય વિષયની સુખની માત્રા, એનું ટકવું બધું નક્કી છે. રાજાના સુખનું નક્કી છે, મનુષ્યના સુખનું નક્કી છે, બધાનું નક્કી જ છે, દેવતાઓના સુખનું નક્કી છે. એથી વધારે સુખ હોઈ શકે જ નહીં. અને જાય એ નક્કી. ગમે એટલો તમને દૂધ પાક ભાવતો હોય પણ આખો દી ન પીવાય તે ન જ પીવાય. મોઢામાં દૂધપાકનો ઘૂંટડો ભરીને કાંઈ આટા મરાય નહીં. એ ખાવ ત્યાં સુધી ખવાય ને પછી સુખ આવતું બંધ થઈ જ જાય, સવાલ જ નથી. એની માત્રા જ છે પાંચેય વિષયની. એ ક્ષણિક આવે પછી બંધ, છોડવું જ પડે તમારે. હા, પછી 5 કલાક 6 કલાક પછી પાછી તમે એને ભોગવી શકો એવી તમારી સ્થિતિ થાય, અનુકૂળતા થાય, એવું ઠાકોરજીએ ગોઠવું છે. ત્યારે પરમાત્માનો આનંદ એક વસ્તુ એવી છે કે તેલ ધારાવત તમે કાળના કાળ સુધી માણ્યા કરો, એ પણ કોણ લેવા જાય? અહીં હલવાના છે નહીં જેવી વાતમાં, અને ઓમાં નજર પહોંચતી નથી, કોઈ વિચારે કરતું નથી. માણસ ભણ્યા ગણ્યા બુદ્ધિશાળી થયા બધું ઈચ્છ્યું પણ મહા આનંદની શોધમાં બુદ્ધિનો ઉપયોગ થતો નથી. શાસ્ત્ર માત્ર કહે છે, અનુભવી માણસો કહે છે કે એક મહા આનંદ છે, એને પામ્યા પછી માણસને કશું પામવાનું રહેતું નથી. આનંદી ભવતી ઉપનિષદ કહે છે, એ પછી આનંદી પોતે આનંદી થઈ જાય છે. પણ આ માયિક વિષયોની વાસના માટે મોહ બધો જાય તો કામ થાય. હવે એ વૈરાગવાન કેવા હોય એનું અહીંયા થોડું ઘણું લખે છે. ખાતા ન થાય ખરખરો, જેવું અન્ન જડે તેવું જમે, સુકું લુખું સાદું નિસ્વાદુ, ખાઈને દિન નિર્ગમે. ખાતા એને કાંઈ ખરખરો જ નહીં. જૂનાગઢમાં એક સાધુ હતા, તે હવને છેલ્લે પાછળ જમવા બેહે. ત્યાં કોઈકે કહ્યું કે સ્વામી પાછળ જમવા હું કામ બેસો છો? ત્યાં કે આમ તો બધા જમી લે ને પછી જમવું. પણ એની ઈચ્છા એવી કે બધા માણસ જમી લે પછી પાછળ જે વધે એ આપણે ખાઈ લેવું, પેટ ભરવાનું કામ છે ને. તો કોક દાડો ભંડારી કહે કે સ્વામી તમે છેલ્લે આવ્યા, આજ તો એકલી દાળ વધી, શાકાઈ ખૂટી ગયું, રોટલી ખૂટી ગઈ, તો કે દાળ આપી દો ને 2 પત્તર. એ 2 પત્તર દાળ પી ચલું કરીને ઉઠી જાય, બી કાઢી નાખે લે જે આવે એ. આને વૈરાગ કહેવાય. હા તો આમ સારી કરે જોયા કરે, લીંબુ ચીર આવે. હો સુકું લુખું સાદું નિસ્વાદુ, ખાઈને દિન નિર્ગમે. સુકું લુખું જે હોય ખાઈને દી કાઢી નાખે. એ એમ જ કહે કે શરીરને ભાડું આપવાનું કામ છે. બોલો લ્યો, પહેલાંની વાત આવે છે ડોસા તાઈની, આખો દી ચક્કી હાંક્યા કરે, સાધુ નવડાવે પાણી કાઢે. બપોર થાય જો એને કોક કે ડોસા ભાઈ હાલો જમવા, તો શું બોલે? હાલો તા લ્યો બળદિયાને ભાડું દઈ દઈએ. કે જમવા બેહે, મારગને સંભારી અને બસ ખાઈ નાખે. કશોય સ્વાદ માણવો એ વૃત્તિ જ નહીં. કેમ છે, ભગવાનના આનંદમાં ડૂબેલો માણસ આ આનંદમાં ના આવે, આમાં એને રસ જ ન હોય. અને આપણે તો અને સુસવાટા બોલાવે, આંગળા સાંટ્યા કરે ને આપણને એમ થાય કે ચમચી રવા દે થારું, નહીં જે આ તો ઉપાડી લે. હા, એવા આમ રસાસાદમાં લટ્ટું થઈ ગયા, હબડકા મારે તે ત્રીજે ઘરે સંભળાય. જળ દળ ફૂલ ફળ જમી, સદાય મને રહે સુખી, વૈરાગ જેને ઉપજે તે સહુ વાતે રહે સુખી. ફળ દળ જે હોય તે ખાય અને એ હરિના ગુણ ગાય, બીજું કાંઈ નથી એને. પણ જેને વૈરાગ ઉપજે એની આ વાત છે, તે સહુ વાતે રહે સુખી, એને બધી વાતે સુખ હોય, ક્યાંય મુજાય નહીં. ક્યાંથી આવા ભાગ જાગે તો આપણને આવો વૈરાગ થાય? બોલો. ઘણા માણસને જોજો, રસ્તે જતા કોઈક માણસે કાંઈક કીધું તો કાંઈ મનમાંય ન લે,
અને ઘણા માણસને કાંઈક કહે તો અત્યારે એટલો બધો ઉજાગરો થઈ જાય, વાત જવા દે. વૈરાગ્ય જેને ઉરુપજે તે સૌ વાતે રહે સુખી, ફાટા તૂટ્યા વીણી વિથીથી, ઘણા ચીરાની કંથા કરે, શીત ઉષ્ણ નિવારવા સારું એવી અંગે ઓઢી ફરે. ચિત્રા બિથરા વીણીને ગોદડી કરે, બસ ઓઢીને ફરે. સુવાન શોધે સાથરો, સુંદર સુવાળી જાગ્ય, સમ વિષમ સમ સમજે, જેને તન સુખ નો છે ત્યાગ. આપણા સાધુનું મંડળ ફરતું હતું, પછી એક જગ્યાએ ગામડે ગયા મંદિરે, તે ગાર કરેલી અને ગાર પછી તરડા નાખી ગયેલી, તે આમ ફાટી ગયેલી, હુંવે તો વાગે ને. તે મુક્તાનંદ સ્વામી હારે, તે સાધુને એમ કે ભાઈ થોડું ઘણું પાથરો બધું વાગે. એક સાધુ કાંઈ પાથરે નહીં એમ ના હું. સ્વામી કે તમે કે સ્વામી પાથરી તો પાછું જગાય નહીં, અને આ તો જેટલી શરીરને ઊંઘ હોય એટલી ઘાટી ખેંચાઈ જાય ત્યાં સુધી કંઈ વાગવાનું નથી, અને જેવી ઊંઘની જરૂર પૂરી થાય એટલે વાગે એટલે જાગી જવાય, પછી રાતે ભજન થાય. એટલે બહુ અમાય સારું પાથરીને હોતા તો સવાર સુધી નાકવારા બોલાવ્યા કરે, જાગે નહીં દી ઉગે તોય, હું વાળું અમાય પાથરીને હરખાઈ ઓઢ્યો હોય. એક જણાને મેં કીધું કેટલા વાગે જાગો, તો કે બહુ એ મને એ ન પૂછતા. મેં કીધું તમને તો એ જ પૂછવું, તાકે મને એ જ બીક હતી, તમે આ ન પૂછો તારું. થોડાક વહેલા જાગો, મને કે સ્વામી સવારે ઠંડા પવનમાં શું ઊંઘ આવે છે, મજા આવે છે કે એને મજા આવે, લ્યો ઊંઘવા મજા આવે, દેહનું સુખ ખરું ને. અને વાત એ સાચી છે કે ભગવાનના આનંદને જ્યાં સુધી નથી પામ્યા ત્યાં સુધી આ બધા આનંદને લીધા વગર શું કરવું તારે, આ બધા સુખ ભોગવી ભોગવી ને દાડા કાઢ્યા એટલા, ને હવે બાકી રહ્યા એ કાઢવા, બીજું શું કરવું. અને જો વાત સમજાઈ જાય તો ટ્રાય કરો, ભગવાનના આનંદને મેળવવાની કોશિશ કરો, એના માટેના સાધન ભજન ઉપાસના ધ્યાન કરો તો ભગવાનના આનંદમાં પહોંચાશે, પછી શરીરના આનંદની જરૂર નહીં રહે. સમ વિષમ સમજે નહીં જેને તન સુખનો ત્યાગ, રાત દિવસ હૃદયા વિશે દ્રઢ રહે છે હરિનું ધ્યાન. રાત દિવસ એને ભગવાનનું ધ્યાન લાગ્યું છે, તેણે કરી નથી આવતું અણુભાર અંગે અભિમાન. ધ્યાન છે ભગવાનનું એટલે આટલા ગુણો એનામાં વર્તે છે તેનું એને સહેજે અભિમાન નથી. એવું સમજે છે કે આ તો બધું ભગવાનનું છે, આપણું કંઈ છે નહીં, ભગવાનની કૃપાથી આપણે ભગવાને આનંદ આપ્યો છે, ભગવાન આપણને પોતાનું સુખ આપે છે એટલે આપણે આ બીજા સુખની જરૂર પડતી નથી, અને આ બીજા જીવને બિચારાને ભગવાન એનો આનંદ નહીં આપતા હોય એટલે એને બિચારાને આવા તુચ્છ આનંદોની જરૂર પડે એમાં આપણે કંઈ અભિમાન કરવાની જરૂર નથી. અને એને શું છે, બીજા જીવ ઉપર દયા વર્તે, બીજાને વિષય ભોગવતા દેખે તો એને એને કંઈ અભાવ ન થાય. હશે જાઓ જાઓ ભોગવો એવું, કંઈ એને રુચિ નહીં જરાય. હવે વિરસદના જ્ઞાન સ્વામી હતા, તે આખી રાત માલપોળા ઉતારે, એવા પીરસે ને એવા ખવાડે બધાને, ખાઓ ખાઓ, પોતે રોટલો ને છાશ ખાઈને હોય જાય, એને કાંઈ નહીં, એને એમાં રસ નહીં, પણ બીજાને બધાને જમાડે, આવું થઈ જાય. લે કોઈક નંદે કોઈક વંદે, કોઈ નાપે આપે ખાવા અન્ન, કોઈ ગુદ પથ્થર ગોબર નાખે તોય સદા રાજી રહે મન. વૈરાગ્ય જ્યારે થાય ત્યારે સદા આનંદ વર્તે, આ એનું ફળ. વિષયનું દિન પણ ઉમટે. પછી કોઈક એની નિંદા કરે, કોઈક એના વખાણ કરે, કોઈ પગમાં પડે, કોઈ ગાળો દે, કોઈ એને આપે, કોઈક ન આપે, કોઈ છે તો ધૂળ નાખે, પથરા મારે, ગોબર ફેંકે, કાંઈ નહીં, બસ એ એના આનંદમાં હોય. અદ્ભુત વાત છે ને, આપણને તો વેણ કીધું ન થાય, ઉપાધિ શરૂ થઈ જાય તરત જ. એટલે વૈરાગ બહુ દુર્લભ છે, મોંઘી ચિંતામણી છે,
ભાગ્યશાળીને મળે છે. આગળ લખશે સ્વામી કોને મળે એવી વૈરાગ વિનાની વિપત્તિ કહો કોણ સહી શકે શરીર. વેશ લીધે વૈરાગીને જાણો કેમ ધરાય ધીર. આવ્યું જો વૈરાગીનો વેશ લીધો, દુનિયા જાણે કે આમને વૈરાગ થયો, ઘર છોડીને સાચું થઈ ગયા, માથે કર્યું મુંડન ને ભગવા લુગડા પહેરી લીધા, પોપીને પહેરી, વેશ વૈરાગનો આવી ગયો. પણ વૈરાગ હોય તો ધીરજ રહે, નહીં તાણે ધીરજ ના રહે, તાણે બધું થાય ઉઘાડું. વારી વારી જાવું એ વૈરાગીને જેણે જગ સુખ દુઃખ જાણ્યું સહી, નિષ્કુળ આનંદ નિર્વેદ જેવું બીજું હોય તો દેખાડો કહી. વૈરાગ જેવું બીજું છે કાંઈ દુનિયામાં? અને તમારી નજરમાં આવ્યું હોય કે દેખાડો લ્યો સ્વામી, કે દેખાડો. એ કે મારો તો મત જ છે, વૈરાગ જેવું કોઈ સારું વસ્તુ જ નથી. વારી વારી જાવું એ વૈરાગીને જેણે જગ સુખ દુઃખ જાણ્યું સહી. અને પોતે ભક્ત ચિંતામણીમાં એવું લખે છે કે માણસને દુઃખ છે ને એ જ સુખ મનાણું, મોટી કઠણાઈ ન્યા થઈ. જ્યારે વૈરાગ થાય ત્યારે જગતના જે સુખો છે એને જ એ દુઃખ ભાળે છે, એને ખબર જ હોય આમાં માલ જ નથી, આ તો ઘડીક આવે પછી જતું રહે, શું એને કરવું. વળી વૈરાગ્યવંતને જાવું વારણે જે તન સુખ ત્યાજ્યા, હરિરાજી કર્યા કારણે જે દેહ પર્યંત રહ્યા, એક ધારણે જે અહંતા મમતા, કાઢી જેણે બારણે જે. ગજબનું લખે છે, અહંતા ને મમતા બે કાઢી નાખી વૈરાગ્યના પ્રભાવથી. અને શું કરવા? એક ભગવાનને રાજી કરવા માટે, બીજી પાછી કોઈ લાલચ નથી. હો તમને એક વાત કરું, આપણે બધા ધંધો નોકરીએ માણસો જાય તો ત્યાં સુધી ટાઈટ તડકો, ગરમી, પરસેવો, માથાકૂટ, મહેનત નહીં થતી હોય, તન મનના દુઃખો ને કષ્ટો ને વિટમણા ને બીજાના અપમાન તિરસ્કાર આ બધું નહીં થતું હોય, અમથા રૂપિયા રળાય. કેટલાય દુઃખો વેઠીને માણસ ધંધા વેપાર દેશ પરદેશ આ તે મજૂરી બીજું ત્રીજું કરીને પૈસા મેળવે છે, કાંઈ આમ આમ હોતા હોય ને રૂપિયા ઉપરથી પડે એવું જ થતું નથી. આપણે બધું બહુ સહન કરીએ છીએ, મારો કહેવાનો અર્થ થઈ, પણ વિત્ત માટે, વિઠ્ઠલ માટે નહીં. ઘણું અપમાન દુઃખ કષ્ટ બધું સહન કરીએ છીએ પણ પૈસા માટે, પરમેશ્વર માટે નહીં. તારે આ વૈરાગ્યવાને આ અપમાન બીજું ત્રીજું સહન કર્યું શું કરવા? તો કે એક હરિરાજી કર્યા કારણે છે. એને તો મન એમ છે કે હે ભગવાન તમે રાજી થાજો, બસ આ જ ઈચ્છા છે, બીજી કોઈ ઈચ્છા જ નથી. નક્કી ચાતુર્માસ આવે એટલે ભગત નિયમ લે, તો કોઈ ભગત નિયમ લે કે ભગવાન હું આ નહીં ખાઉં, તેના દિલમાં સોખી વાત છે કે તમે રાજી થાજો. એક જણાએ નિયમ લીધો કે 4 મહિના ઘી નહીં ખાઉં, શું કામ કે ચાલી ચરબી બહુ વધી જશે. એ ભગવાન મારો આ નિયમ તમે માની લેજો. ભગવાન કે ભલા માણા મારી હારું તું લેતો જ નથી, નકા હું માથાકૂટ કરી મારી હારી. તું નિયમ તારા હારું લેશ અને પાછો ચાતુર્માસમાં મને રાજી કરવાનો દેખાવ કરેશ, ડોળ રવા દે. એક ભગત આવે ભગવાન આગળ કે ભગવાન તમને રોજે 25 દંડવત. બીજો આવ્યો કે ભગવાન તમને 25 દંડવત. પણ એકના દિલમાં વાત ચોખ્ખી છે, હું 25 દંડવટ કરું ને તમે રાજી થાજો મા બાપ, બીજું કાંઈ નહીં, કોઈ વિચાર જ નથી બીજો એને. અને એકને નક્કી છે રોજ 25 દંડવટ કરીએ ને તો વ્યાયામ થઈ જાય, શરીર સારું રહે, શું અને ભક્તિ થાય. કે ભક્તિ પછી ત્યારે ભગવાન ન જાણે કે આ તારી પ્રવૃત્તિ ક્યાં હેતુથી થઈ. અને પરમાત્માને ખુશ કરવાનો હેતુ ન હોય તો ભગવાન ખુશ કદી થતા? માણા ઉલ્લું બને, પરમેશ્વર ન બને, માટે મહેનત ન કરવી.
અમચી અમચી મહેનત કરીને દુઃખી થવું જ. છેતરાતા હોત તો હું તમને છૂટ આપત કે મહેનત કરો, છેતરાઈ જાય કદાચ. વો તો નહીં હો સકેગા. માટે એને જ રાજી કરવાની શુદ્ધ ભાવનાથી જ ક્રિયાઓ કરો. એને રાજી કરવા માટે જ શરીરના સુખો છોડો. પણ આપણે તો બહુ બનાવટ હોય છે. આપણી બનાવટ તો માણસ તો કોઈ સમજી ન શકે. અને હું તો એમ કહું છું કે આધ્યાત્મિક માર્ગમાં જે દંભ પોસાય છે એને નોબેલ પ્રાઇઝ દેવાની જરૂર છે. કેમ છે, એ કુશળતા એટલી મહાન છે અને એટલું બધું હાલે છે આધ્યાત્મિક જગતમાં, અને એ કરનારાઓ પણ નથી જાણતા કે મારો દીકરો મારું આખું જીવન દમમાં જ જાય છે. એને એમ મનાય છે કે આ તો ભક્તિ જ કહેવાય ને. ન કહેવાય મૂર્ખા આને ભક્તિ. તને કોઈ કહેનાર નથી મળ્યું, કોઈ સમજાવનાર મળ્યું નથી, એટલે તને બધું છે ને અજ્ઞાન જ્ઞાન દેખાય છે. મૂર્ખાઈમાં તને વળી ચતુરાઈ જણાય છે. અદભુત લખે છે, તન સુખ ત્યાજ્યા હરી રાજી કર્યા કારણે. શબ્દ જુઓ, હરી રાજી કર્યા કારણે. જો અને આગળમાં માણસો છે તો જંગલમાં જઈને તપ કરતા, પુત્ર પરિવાર કુટુંબ બધું મૂકીને પાંદડા ખાઈને તપ કરે, મનમાં ઈચ્છા શું હોય ખબર છે? બ્રહ્માજી પ્રસન્ન થાય અને કે વર માગ, એટલે કહેવાનું કે મારું મૃત્યુ ન થાય. આમાં ભગવાન આવ્યા કે? આવા તપ કરે. તન સુખ તો ત્યાગ્યું પણ હરી રાજી કરવા એવું કાંઈ નહીં. આપણે વ્રત લઈએ, નિયમ લઈએ, ફલાણું કરીએ, ઢીકડું કરીએ, કા હું તો 12 વર્ષથી વડતાલ પૂનમ ભરું છું. એ શું કરવા ભરો છો? શું કરવા એ તો કહો. હા, એ પૂછાય નહીં, પૂછે જેવું ન હોય. તો હું તો દર શનિવારે હનુમાનજી કને જાઉં હારંગપુર, જવાનું જ. તે શું કરવા? કારણ બતાવો તમારું. તમારી તમામ પ્રવૃત્તિઓનો હેતુ દેખાડો. આપણી પ્રવૃત્તિ ઉપર ઈશ્વરની નજર નથી, આપણા આશય ઉપર નજર છે. વો બાત કો અચ્છી તરહ સે સમજીએ. દુનિયા આપણી ઉપલી પ્રવૃત્તિ જોવે છે, ભગવાન આપણા હૈયાના આશયને જોવે છે. ભગવાનનું જોવું અને દુનિયાનું જોવું એમાં એટલો ફેર છે. માટે ભગવાનને ખુશ કરવા માટે આશય શુદ્ધિ પહેલી રાખો, અને એ વૈરાગ્ય વિના થઈ શકતી નથી. સકામ માણસને આશય મલિન થઈ જાય જ છે. વૈરાગ્યવાન માણસને એક ભગવાનને રાજી કરવા જ તમામ ક્રિયાઓ હોય છે. વળી વૈરાગ્યવંતને જાવું વારણે જે, તન સુખ ત્યાગ્યા હરી રાજી કર્યા કારણે જે, દેહ પર્યંત રહ્યા એક ધારણે જે, જીવન પર્યંત. એના વર્તનમાં કોઈ ફેર પડ્યો જ નહીં, વર્ષોના વાણા વયા ગયા. એક જ વર્તન, એક જ વાણી, એક જ તાન, એક જ લાઈન, એક જ હરખું જીવે જાય છે. કેમ છે? અને ભગવાનનું જ ધ્યાન રટનને તાન છે, સવાલ જ નથી. અહંતા મમતા કાઢી જેણે બારણે જી, અહંતાનું ઘર્ષણ, અહંતા ઓછી થાય એને ગમે છે, મમતા ઓછી થાય એ વાત જ એને ગમે છે. એના અહંકારને કોઈ ઘસે તો એનો એને આનંદ થાય છે. દુનિયાની વાત કેવી છે ખબર છે તમને? દુનિયાનો આનંદ એટલે અહમને પોષો એટલે આનંદ ઉત્પન્ન થાય. જનરેટર ચાલે એટલે વીજળી ઉત્પન્ન થાય, તમને ખબર છે ને? માણસને આનંદ ઉત્પન્ન થવાનું કારણ જાણ્યું તમે? અહમ પોષો એટલે આનંદ ઉત્પન્ન થાય, અહમ ઘસો એટલે દુઃખ ઉત્પન્ન થાય. બસ એટલું. તમારે કોઈને ખુશ કરવો હોય તો એનો અહમ પોષવાનું, બસ કાંઈ કરવાનું નહીં. આ એક જ સૂત્ર યાદ રાખો, તમારે જેને રાજી કરી દેવો હોય, ખુશ કરી દેવો હોય, તમારે વશ કરી દેવો હોય, એને અહમ પોષ્યા કરવાના. મમમ તમે કેવા એમ કરવા માંડશે? ઈ લમકી લકડી સવાલ જ ને. દુનિયા આખી અહમમાં રાચે છે અને અહમમાંથી મમત્વ પેદા થાય છે. મમત્વ પછી આવે.
આને અહમતા ને મમતા કાઢી નાખી. બોલે અહમ મમતા નું ઘસાતું રે, ઉતર્યું મન તન સુખ પરથી. એ સંત છે, એની વાત ગમે છે. એને કોઈ માન કરે ને એના કરતા અપમાન કરે એ વધારે ગમે. હા, એ બરોબર કર્યું લ્યો. અને બીજાને તો માન જ ગમે છે, અપમાન તો આમ એને ખબર પડે કે મારું અપમાન થશે ત્યાં તો એને પરિચય વળી જાય છે. થયું નથી, એને વાત જ સાંભળી હોય કે હું કાકાના લગ્નમાં જઈશ તો મને એ કંઈક કહે છે, જવું જ નથી. હા, અપમાન મારું આ વાતની બાપાને ખબર પડશે, જે મને તડકાવશે. ખબર પડવા દેવી જ નથી. આ જ વાત, અહમ. બસ, માણસ જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી અહમ મમત્વ વધારે જ જાય, વધારે જ જાય, વધારે જ જાય. અને વાતું કલ્યાણ નહીં કરે એટલે અહમ મમત્વ વધારે કોઈના કલ્યાણ થયા છે એને ઝીરો ઉપર લાવો. અહમ મમત્વ ટાળે મોક્ષ મળે છે, વધારે નહીં. અવળાઈનો ત્યાગ કરીએ તો આપણે કાંઈક સમજ્યા ગણાઈએ, એ અકલમાં આવવું જોઈએ. બારણે કાઢી જેણે દેહ બુદ્ધિ, સુધી વાતને સમજ્યા સહી, આપે મનાણું આત્મા, કહ્યું કલેવર હું કે દી નહીં. આ નક્કી થઈ ગયું, પોતાને પોતાનું સ્વરૂપ સમજાણું, હું આત્મા છું, આ શરીર હું કોઈ કાળે નહીં, હું જન્મ્યો નથી, મરવાનોય નથી. એ વાત જ ખોટી છે, જન્મ મરણ શરીરને હોય, મારે નહીં. મારું સુખ જુદું છે, પંચ વિષય એ તો પંચ ઇન્દ્રિયો દ્વારા સ્વીકાર થતી બાબત છે, માયિક સુખ છે, મારું નહીં. આમ વાત એને નક્કી થાય. જડ ચૈતન્ય જાણ્યા જુજવા, ચૈતન્ય આપે ચોક્કસ કર્યું, તે હવિના ત્રિગુણે રચિત, તે પરથી મન ઉતર્યું. નક્કી થઈ ગયું, શરીર જડ, આત્મા ચૈતન્ય. શરીર અંધકારમય, આત્મા પ્રકાશમય છે. શરીર દુઃખરૂપ છે, આત્મા સુખરૂપ છે. શરીર જડ છે અને આત્મા ચેતન છે. શરીર નાશવંત છે, આત્મા અવિનાશી છે. શરીર જન્મેલું છે, આત્મા અજન્મા છે. આવું મનન કરી અને પાકું કર્યું કે હું આત્મા છું, દેહ નહીં, આ નિષ્ઠા થઈ ગઈ, પછી એને માયિક વસ્તુમાં મોહ રહેતો નથી, ઉતરી જાય. પણ આ અભ્યાસ દ્વારા નિષ્ઠા પક્વ થાય તો બને છે. વાત સાંભળવાથી કે વાત સમજી લેવાથી થતું નથી. મેં જાણ્યું છે એટલું કે માણસ પોતાની માન્યતા પોતે સમજતો હોય તો પણ બદલી શકતો નથી. એ તો ભારે કામ, કઠણ છે. માન્યતાને બદલવા માટે માન્યતાની મજબૂતાઈ કેટલી છે અને સામે આનો દાખલો કેટલો છે, એ બે વાત આધાર રાખે છે. એટલે સ્વામિનારાયણ ભગવાનને કીધું કે સ્વાભાવિક પ્રકૃતિ ટાળવી એ તો બહુ કઠણ છે, જ્ઞાની પણ સ્વાભાવિક પ્રકૃતિ પ્રમાણે વર્તન કરે છે. ગીતામાં લખ્યું છે, ત્યારે ભગવાને કહ્યું કે એ જો સ્વાભાવિક પ્રકૃતિ ટાળવી હોય તો એક તો જાણે એને કોક કહેનાર જોઈએ, એક જ ધારો, અને એણે પણ એને કહી મેલવું પડે કે મારે આ કૂટ્યો છે, મારે વારે વારે આ ભૂલ થાય છે, મારે ખવાઈ જાય છે, જોવાઈ જાય છે, સ્પર્શ થઈ જાય છે, ચોરી થઈ જાય છે, કે આ થઈ જાય, જે થઈ જતી હોય એ પોતે પકડાઈ ગયો હોય જે બાબતમાં, એ વાત એને કરવી. તમે મારામાં જ્યારે આ જુઓ ત્યારે તમારું મન ટોકવો, એ શું નક્કી કર્યું છે એમ ટોકનાર માણસ એક જોઈ, અને એ ગમે એટલા દુખવીને વચન કે તો પણ હિતકારી માનવા, ક્યારેય દુઃખ ન લગાડ, ગમે એમ તિરસ્કાર કરે, અને એના બધા વચનો હિતકારી જ માને તો એની સ્વાભાવિક પ્રકૃતિ ટળે, બાકી ટળે નહીં. બાકી દુનિયામાં કહેવત છે, પ્રાણ ને પ્રકૃતિ બે મરે ત્યારે હારે લાકડામાં જાય.
પણ સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે આમ ઉપાય કરો તો ચોક્કસ ગમે એવો કઠિન સ્વભાવ હોય, ગમે એવી કુટેવ હોય, તોય ટળે ખરી. પણ એને કહેવું પડે ને, ઓલો માણસે પણ એને ખટકો રાખીને તળાવે, જો યાદ રાખો, તળાવે ઓલો ધ્યાન રાખીને તો થાય. પણ કઈ મેળવું જોઈએ ને, આ તો કે નહીં પાછા કોઈને. અને કોક એમ કે તમે આ ભૂલ કરી તા કે ના તમને એવું લાગે, બાકી એવું કઈ છે નહીં. બહુ જ માણસો પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર જ નહીં, ગમે એમ કયો નહીં. ઓલા ગામમાં અમે હતા ને મંદિર નહોતું થયું, આમ ઓટો સિંહાસનનો કરેલો ને અમે એક આવી મૂર્તિ મૂકીને સાંજ સવારે આરતી કરીએ, ત્યાં વાટકીમાં દિવેટો પડેલી. એક બાપા આવ્યા, હવે દેખાય ઓછું, હું તો પદીખના ફરતો હતો, એ વળી ભગવાનને જય પ્રભુ કરી અને વાટકી નજર ગઈ. હવે દિવેટ હતી એને વળી ધોળી ફૂલ હાકર દેખાણી, કે છે ને કાંઈ હીરાકણી, આમ કરીને આમ કર્યું હતી, હાથમાં દિવેટ આવી. હવે શું કરવું? અમે બે ચાર જણા પ્રદિક્ષિણા ફરીએ એટલે એને એમ થયું કે હવે પાછી મેલું તો આબરું જાય. માણસ આખા ભાવમાં આબરૂને જેટલું ભજે છે ને એટલું તો કોઈને ક્યારેય ભજ્યો નથી. પછી તો હવે પાછી કેમ મેલવી? કારણ કે પાછી મેલે બધા દાંત કાઢે કે લે તમે ક્યાં હાથ ગયેલો હાંકર જાણીને. એટલે પડખે પડ્યું તું દિવેટિયું, દીવો કરવાનું, એમાં મૂકી. હવે શું કરવું? હવે ઓર પરિસ્થિતિ વણસી ગઈ, કારણ કે ત્યાં બાકસ નહીં. એટલે પછી મને કે માચીસ, મેં શું કરવું છે? મને કે દીવો કરવો. મેં કીધું આ દિવસને 11 વાગ્યા, અત્યારે શું દીવો કરીને કામ છે? મને કે ભગવાનને દીવો ન કરવો. મેં કીધું જુઓ બાપા, તમે જેટલા આવો એટલા એ દીવો કરો, તમારે વાઇટું કેટલીક રાખવી. મને કે બીજો કોઈ નહીં કરે, ભાઈ સાહેબ બાકસ આપો ને. મને કે બીજો કોઈ નહીં કરે, આ મારે થાતા થઈ ગયું, તમે બાક. પછી મેં બાકસ આપ્યો, એને દીવો કર્યો ને હું હસી હસીને ગોટો વળી ગયો. મેં કીધું ભારે કરી એને. હવે ભાઈ હવે જે આ તમે આવી ગઈ મૂકી દેવી હતી કે ભાઈ હાકર જાણી લીધું પણ હવે, પણ એટલો અહંકાર છૂટ્યો નહીં. બહુ જ માણસને આ તો તમે જુઓ ને ગાંડાથી જાઓ, ઘરો ઘર વ્યક્તિએ વ્યક્તિએ આવું બધું અનુભવાતું હોય છે, આશ્ચર્યકારી. માણસમાં તો બહુ જબરી બધી હોય છે નબળાઈ. ઘણી વખત તમે માણસને જોજો, આમ તમે ઊંડો અભ્યાસ કરો તો ખબર પડે, માણસ આપણને એવું લાગે કે પોતાના દુઃખને રડે છે, પણ આમ ઊંડા જાઓ તો ખબર પડે કે હામાના સુખને રડે છે. બોલે જોક્સની કેસેટમાં એક સરસ વાત કરી છે કે પાણી આવ્યું નદીમાં, પૂર આવ્યું તે કે બધો મકાન પડી ગયા, બધા આવીને અહીંયા રડવા માંડ્યા કે અમારા બધાના મકાન પડી ગયા, અમારા બધાના મકાન પડી ગયા. તો અમે આશ્વાસન આપી કે ભાઈ હવે તમે મુજાવમાં આપણે સરકારી રાહતમાં ગમે તે ફંડ ફાળો કરીને કંઈક કરીશું. ત્યાં એ રડતા રડતા કે એક સોમલાનું ઊભું જ કે ત્યારે ખબર પડી કે આને એના મકાન પડી ગયા એના કરતા સોમલાનું ન પડ્યું એનું દુઃખ વધારે. પછી જ કે અમે એને કહ્યું તમે તમારા મુજાઉમાં આ વરસાદને આ પૂર રવા દે, પડી જાય સોમલાનું. તાકે પડી જ જાય ને? હા હા ચોક્કસ પડી જાય, તમે નિરાયત રાખો. તાકે તો વાંધો નહીં. જોયું તમે આ કમાલ છે. એટલે આ બધી માણસની અવળાઈઓ છે બધી, આ અહમ મમત્વમાંથી ઈર્ષા ને માન ને આ બધા દખ ઊભા થાય છે. આપણે જાણીએ કે મારામાં આવું ન હોવું જોઈએ, ન થવું જોઈએ, પણ આપણામાં અભિમાન હોય અહંકાર હોય એટલે આ બધું હોય જ વાહે. ઘણું ધ્યાન રાખીએ તો એમ થાય જ. સાવધાન માણસને પરમેશ્વર સહાય કરે, અભ્યાસથી નાશ થાય ખરું. પણ મેં કહ્યું એમ કોઈ કહેનાર જોઈ અને ગમે એટલું વઢે ટડકાવે તો પણ દુઃખ નહીં લગાડવાનું, અને એને કહી મેળવાનું કે મારામાં આ નબળાઈ છે. નબળાઈ ઢાંક્યા નહીં કરવા, કાકાની જેમ કાકાએ નબળાઈ કળાવવા જ ન દીધી, પણ મેં પીછો લીધો કે કાકાને છે ને બોલાવવા છે. પછી બોલ્યા તો એટલું જ કે બીજો કોઈ દીવો નહીં કરે ભાઈ સાહેબ મને. તમે નબળાઈ આપણી આપણે
આપણને કહેનાર માણસને કહીએ કે ભાઈ મારે આ તકલીફ છે અને તમે મને એ તળાવો અને હું એમાં ફસાઈ ગયો છું અને મારાથી નીકળાતું નથી, મને મદદ કરો. આ બધી નબળાઈઓ એ માનસિક બીમારી છે અને એનો સારો ચિકિત્સક જોઈએ અને આપણને એ માનસિક બીમારીમાંથી જો કાઢે બહાર તો જ નીકળાય છે. હવે કહે છે, તેહ દેશે પ્રદેશે પરવરે, વૈરાગવાન કરે ઘર પરનું કામ, ભૂલે પણ ભાખે નહીં જે હું નહીં આત્મા રામ. દેશ પ્રદેશમાં ફરે, ઘરનું કામ કરે, ગમે ત્યાં જાય, પણ ક્યારેય એને એમ ન થાય કે હું શરીર છું, નક્કી થઈ હું આત્મા છું. લ્યો, જેમ પોત પોતાની જાતને જન જાણે છે મનમાં કે હું પટેલ છું કે વાણિયો છું કે આ છું, બધાને મનમાં નક્કી જ છે, ગમે ત્યારે જગાડો પૂછો આ છે તે છે એનું પાકું. જેમ પોત પોતાની જાતને જન જાણે છે મનમાં તે સૂતા બેઠા જાગતા, ભૂલે પણ બીજું ન મનાય, ભૂલે ન મનાય. નારી નર નપુંસકપણું વળી વિસરે નહીં કોઈ વિધ. મનમાં નક્કી થઈ ગયું હું નારી, મનમાં નક્કી થઈ ગયું હું પુરુષ, મનમાં નક્કી થઈ ગયું નપુંસક, કોઈ વાતે ભૂંસાય નહીં. તેમ આત્મા રૂપ જાણ્યું આપણું, પ્રગટપણું પ્રસિદ્ધ. તેમ જો આત્મા મનાઈ ગયું તો એ ભૂલે ભૂસાતું નથી, નક્કી થઈ ગયું. અને વાસ્તવિકતા એ છે, નારી નર નપુંસકપણું જાત નાત એ બધી અવાસ્તવિકતા છે. એવી વિગતિ થઈ વૈરાગ્યથી તે ટાળી પણ ટળે નહીં. રાત દિવસની રીતિએ સત્ય તે અસત્યમાં ભળે નહીં. દિવસ કોઈ દી રાતમાં ન ભળે, રાત કોઈ દી દિવસમાં ન ભળે. આત્મા દિવસ જેવો પ્રકાશમાન છે તે ક્યારેય માયામાં ન ભળે, માયા રાત્રિ જેવી અંધકારમય છે ક્યારેય આત્મામાં ન ભળે. ચોખ્ખું કરે એકવાર તો, નહીંતર બધું એમને માયલા કરે ખબર વિનાનું. માટે કથા વાર્તા અને સત્સંગની બહુ જરૂર છે. સમય ફાળવી ફાળવીને કથા કીર્તન સત્સંગનો લાભ લ્યો તો કંઈક ચોખવટ થાય અને જીવન કેમ જીવાય છે એનો અણસાર આવશે. નહીતર તો શું થાય, એમને માયલું જાય, આટલા વર્ષ જ્ઞાન બાકી નહીં, જતા રહે, મૃત્યુ આવીને ઊભું રહે, કાંઈ સમજણ પડી ન હોય, શું કરીએ? મર્યા વગર છૂટક્યો ન હોય એટલે સ્વીકારી લઈએ, પણ એનાથી શું કલ્યાણ થાય? બોલો તો આનંદ રહે કે કરવાનું કામ મેં કરી લીધું છે, મૃત્યુ હવે આવી જા, કાંઈ મારે ચિંતા નથી. અને ઓલી તો ઉપાધિ થાય કે મરીશું, શું થશે. આમ સત્ય નિત્ય એક નિજ આત્મા અને અસત્ય દેહાદિક આદ, તેમાં નાના મોટા કેને કહીએ, એ તો સર્વે સરખી ઊંટ લાદ. દાખલો ખોલી લેવા, જોયું ઊંટીએ લાયદ કરી, એમાં સમજાય છે ને તમને? ઊંટીઓ સંડાસ ગયો, સમજાય એવી ભાષામાં. તો એમને શું છે કે આમ બધા પ્રાણીઓને સંડાસની પદ્ધતિ નોખી નોખી હોય, ઊંટી એને લાયદ નીકળે એમ હરખા નાના મોટા ગોળા ગોળા. તો તમે કહો કે આ સરસ છે, આ નાનું છે, આ મોટું છે, આ પ્લાનમાં બરોબર છે, આ છે લંબગોળ થઈ ગયું છે, આવે જે હોય એ મૂળ તો ઊંટની લાયદ કે બીજું કંઈ છે. એમ તમે કહેશો કે આ સ્ત્રી રૂપાળી ને આ નથી રૂપાળી ને આ સ્વાદી પદાર્થ છે ને આ સ્વાદ વિનાનું છે ને આ મોટી ડિગ્રી છે ને આ નાની ડિગ્રી છે ને આ મોટો બંગલો, મૂળ તો ઊંટની લાઈટ કે બીજું કંઈ, બધું ઈ જ ને, હું એમાં બીજું નવીન શું છે? મૂળ બધી માયા છે, કંઈ બીજું છે અને બધું નાશવંત છે ગમે તે હોય, બીજું આમ થાય વૈરાગવાળાને. લ્યો વિચારો, પણ ઈ કાંઈ અંજાઈ જાય નહીં, હા 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 કરીને પડે નહીં પતંગીની જેમ. અગ્નિ જોઈને પતંગીઓ કહે છે આહા શેન પ્રકાશ, ભૂલીને ખપકે બળીને મરે. એમ બોલ્યો વૈરાગવાળો કાંઈ સુખ કે એવું જોઈને ઉજાસ જોઈને એ પડે નહીં, એ તો સમજે કે એ બધો દેખાવ છે, વાસ્તવિકતા નથી, વાસ્તવિકતા જુદી જ હોય. લ્યો, બે મિત્રો આવેલા જતા હતા એક જગ્યાએ નીકળ્યા, એમાં એક રૂપાળી સ્ત્રી, એક મિત્ર કે પણ છે ને કઈ રૂપાળી, ત્યારે બીજો કે તને ખબર નથી એને માથે વાળ જ નહીં થતો, ટકો છે નકલી, હોય નહીં તો કે હા. અને એ તું એને રૂપાળી કહેશ, પણ એનો પતિ છે ને એ સૂટા છેડા લેવા કેદાળાનો મથે,
માણસ એમ માને કે આવી પત્ની પામ્યો છે, એ પતિ કેટલો ભાગ્યવાન, હવે એ તો ઠાક્યો છે, અને એને એમ થાય છે કે હે પ્રભુ આનાથી છૂટો કર. આ વાસ્તવિકતા છે. ને માણસ મૂર્ખાઈથી ઉપલ્યો ડોળ અને આડંબર જોઈને અંજાઈને પતિંગેની જેમ અગ્નિ પડીને મરે છે. માયા બધી છે ને, કેવળ દંભ છે, ભ્રમ છે. અને માણસે આત્માનું સ્વરૂપ સત્ય જાણવું જોઈએ. માયાને બધી અસત્ય માની અને એમાં ક્યાંય બંધાવવું ન જોઈએ. આ હકીકત છે. સત્ય નિત્ય એક નિજ આત્મા, અસત્ય દેહાદિક આદ, તેમાં નાના મોટા કેને કહીએ એ તો સર્વે સરખી ઊંટ લાદ. એમ વૈરાગ્યવાનને વર્તે અખંડ એવો વિચાર, કેને વખાણે કેને વગોવે, દેખે માઈક સુખ એક હાર. વૈરાગ્યવાનને અખંડ એવું વર્તે, એ કોને વખાણે કોને વગોવે, એને ખબર જ છે કે આ બધું રહેવા નથી. એકદી પૃથ્વી તારા સૂર્યન ચંદન બધું નાશવન છે, આપણે આ દેહ છોડીને જવાનું છે. આમાં ક્યાં બંધાવવું, ક્યાં પ્રીતિ કરવી, કોની હારે આવને, કોને વગોવવાનું, કોને વખાણવા જાવા દો ને બધું. આ એની સમજણ છે. કેટલી મહાન સમજણ છે. શીખે એ માણસ સુખી થઈ જાય, પણ મોટા ભાગના આ શીખવા નવરાય નથી. બીજું બધું શીખવાનું બહુ ને. આ ક્યારે શીખવું? કેટલું એવું લાગતું હોય કે આપણે પાછળ રહી ગયા, પાછળ રહી ગયા. કોઈ આ શીખતું નથી. પોતાના છોકરાને કોઈ આ શીખવાડે? બધું ભણાવે, કોઈ આ વિદ્યા ન ભણાવે. કોઈ મા બાપ વળી ભણાવે તો એ વળી ભાગ્યશાળી છોકરો કે એને એવા મા બાપ મળ્યા. વખાણે તો વખાણે વળી વિશેષે વૈરાગ્યવંતને, નિષ્કુળાનંદ તન સુખ તજી જે ભજે છે ભગવંતને. વખાણે તો વૈરાગવાળાને વખાણે કે જે તન સુખનો ત્યાગ કરીને ભગવાન ભજવા લાગ્યા છે, ધન છે એને ધન છે. બાકી આ દુનિયામાં કોઈને વખાણે હું. તો ઓલા ગયા હતા આપણા સાધુ મુંબઈ, બહુ મોટા વૈરાગવાળા, તે બગીમ બેહાડ્યા હરિભગતે કે હાલો આપણે તે કેમ તો કે આમાં બધું તમને દેખાય ને. તો સ્વામી તો માળા ફેરવતા રહ્યા. એ ઓલો હરિભગત કે પણ બાપજી તમે કાંઈ જોતા નહીં, તો કે આમાં શું જોવાનું, તું ગાંડો લાગે છે કે. તે હરિભગતને શરમ થઈ આવું થાય, એને કાંઈ રસ ન મળે. આપણને રસ હોય એટલે આપણને એ બધું એમ થયા કરે. એ હરિભગત છે બહુ વૈરાગવાળા, તે કાંઈક ગયા ને બહુ સારું મકાન તે હારે હતા, એ બધા જોવા માંડ્યા. તે ઓલો કાંઈ જોવે નહીં. તે ઓલા પડખેવાળા કે અલા પણ આમ જોતો ખરો, તે કે એમાં શું જોવાનું છે એ કેમ, તક હવે ગમે એવું હોય છે પણ નાશવંત છે કે નહીં. એટલે આટલી જ નજર કે ભાઈ ગમે એવું છે, અખંડ છે કે જવાનું છે. તો કે જાય તો ખરું, તો થયું ત્યાં ન થવું. ઓલા ઋષિ હતા, એણે બહુ તપ કર્યું, તે દેવતાના વિમાન આવ્યા કે હાલો તમને સ્વર્ગમ લઈ જાય. ઋષિ કે ઉભા રહ્યો, હું ત્યાં આવું ખરો પણ ત્યાં અમારે કેટલું રહેવાય? અરે અમે બધા છીએ જલસા પાણી, ફુવારા બુવારા, આમ લહેર પાણી, અપ્સરા મકાન હોનાના આ છે. તો કે એ બધી તમારી વાત સાચી, તમારું આકર્ષણ બહુ જોરદાર છે. પણ હું તમને એ પૂછું છું હે દેવતાઓ કે હું ત્યાં કેટલો કાળ રહી શકું અને તમારું સ્વર્ગ કેટલા કાળ ટકે, કાયમ રહે કે નાશ કોક દાડો થાય? દેવતાઓ કે જુઓ બાપજી, એમ તો કે હા, બ્રહ્માની હાન પડે એટલે સ્વર્ગનો નાશ થાય. આ કે જવા દો તો વિમાન પાછા, કે તમારે નથી આવું, માર નથી આવું. પણ તમે તપ બહુ કર્યું, તો કે મેં તપ તમારા નાશવંત સુખ કે નાશવંત સ્થાન માટે કર્યું નથી. જવા દો, કહેતા તમે હું ગમે ત્યાં જઈશ, મારી ઉપાધિ તમે ન કરો. પછી તપ શરૂ રાખ્યું, પછી ભગવાનને દર્શન દીધા કે પ્રભુ તો કે હાલ મારા ધામમાં, તો કે પ્રભુ ન્યાથી ફેરવણી તો કોઈ દી નહીં થાય. યદ ગતવા ન નિવર્તંતે તદ ધામ પરમ મમ. ત્યારે ઋષિ ગયા. આવું કેટલા બુદ્ધિશાળી. અને આપણે કોઈને પૂછ્યું કે આ તપ છ નાશ થઈ જાય થોડા દી તો રે, હા વકલ વિના ને આપણે આપણે મોહાંધ છીએ. બને નહીં પણ એવી શક્યતા પણ થાય કે કોઈ બાળક અજ્ઞાની કોઈ છોકરીમાં મોહ પામે, રૂપમાનમાં એને ખ્યાલ આવે કે આને રોગ છે ને આટલા સમયે મરી જશે તોય મૂકી ન શકે, એ એની વાંહે મરે. બોલો, બંધાઈ ગયો હોય ને એટલે
એમ આપણે માયામાં બંધાઈ ગયા છીએ. આપણને નથી ખબર, એવું કાંઈ નથી, બધી ખબર છે. આપણે મરી જવાના છીએ, કારણ કે મરતા ભાળીએ છીએ ને બીજાને, એટલે અણહાર તો આવે ને કે આપણું યાદ થાય એમ. પણ તોય મોહ મુકાતો નથી. આ ગજબનું છો, આમાં કોકને લાગી જાય તો સારું. એમ વૈરાગ્ય વનને વર્તે અખંડ એવો વિચાર, કેને વખાણે કેને વગોવે, દેખે માયક સુખ એક હાર. વખાણે તો વખાણે વળી, વિશેષે વૈરાગ્યવંતને નિષ્કુળાનંદ તન સુખ તજી. જે ભજે છે ભગવંતને, તન સુખનો ત્યાગ કરીને જે ભગવાન ભજે છે એના વખાણ કરો, બાકીને કોને વખાણ વાગે. ભગવંત ભજશે નર નિર્મોહીજી, જેને હરિ વિના વાલું નહીં કોઈજી. ભગવાન વિના કોઈ વાલું નથી. બોલો લ્યો. કબીરા ખડા બાજારમાં સબકી માગે ખેર, ના કાવું છે દોસ્તી ના કાવું છે વેર. કોઈની અરે દોસ્તી નથી, કોઈની સાથે વેર નથી, બંધન છૂટી ગયા છે. કારણ કે રાગ છે એ બંધન છે, દ્વેષ છે એ બંધન છે. આ તો રાગ દ્વેષથી પર થઈ ગયા. વૈરાગી કામ કરે છે, રાગ દ્વેષરૂપી ગોળી કાઢી નાખે માલકોથી. ભગવંત ભજશે નર નિર્મોહીજી, જેને હરિ વિના વાલું નહીં કોઈજી. અખંડ રહ્યા છે એક હરિને જોઈજી, એની નજર એનું તાન એનું દિલ ભગવાન સામે જ છે. એવા જન જે હ તેહ હરિના હોય જે, આને હરિનો જન કહેવાય. આપણને બધાને મનમાં એવું થાય છે હું સત્સંગી છું, હું હરિજન છું, હું ભક્ત છું, પણ આવું કંઈ ખરું? તપાસવું જોઈએ ખરેખર. ખોટા અહંકારથી કોઈ ફાયદો નથી. અખંડ રહ્યા છે એક હરિને જોઈ, એવા જન જે તે હરિના હોય. જેનું હરિ સામે સતત ધ્યાન હોય, ધ્યાન તૂટે નહીં, એને હરિના ભક્ત કહેવાય. આપણું તો ઘડીક ભગવાનમાં મન જાય ને ઘડીક પાછું ક્યાંય ઉપડે, પાછું લાવીએ તોય આવે નહીં. હરિના જન તેને જાણીએ, જે છતીમતીએ ઉન્મત રહ્યા. ગજબનું લખે છે. છતીમતીએ ઉન્મત રહ્યા, જેને બધી જ ખબર પડતી હતી, છતાંય જેણે કાંઈ પણ જગતને જાણવાની કોશિશ ના કરી, સમજી લીધું ઊંટ લાય દે આમને જાણીને હું કામ છે. હરિના જન તેને જાણીએ, જે છતીમતીએ ઉન્મત રહ્યા. વિવેકી પણ વૈરાગ વડે જાણતા અજાણ થયા. જો ને જડભરતને બધી ખબર પડતી હતી, તોય પણ કશું જ જાણ્યું નહીં, અને અખંડ ભગવાનમાં વૃત્તિ રાખવા ઉપર તાન રાખ્યું. અને એના મનમાં એક જ ડર હતો કે જો હું વ્યવહારમાં કે વિદ્યા અભ્યાસમાં બીજે ચીજે ક્યાંય પણ જો ધ્યાન આપીશ તો ભગવાન ભૂલી જઈશ, અને જો ભગવાન ભૂલ્યો, ભગવાનમાંથી ચિત્ત તૂટ્યું, તો મને જન્મ મરણ થશે. આગલા જન્મમાં મારું ચિત્ત તૂટ્યું ભગવાનમાંથી, મૃગલીમાં હેત થઈ ગયું, બાળકમાં મૃગ બચ્ચામાં અને મારી આ દિશા થઈ. એને આગલા જન્મનું જ્ઞાન યાદ હતું, એટલે ગાંડાની જેમ વર્ત્યા. બધી ખબર પડતી હતી પણ ધ્યાન જ ન આપ્યું. ગજબ છે. આપણને ખબર ન પડતી હોય તો ડાફાશે અંદર માર્યા કરીએ. હા હા હું જાણું. અમે ભણતા હતા એક જગ્યાએ, તે પંડિત છે તે અમારી હારે, એમાં એ ગરીબ વખત વાળતા હતા, એટલે પંડિત અમારી રે વાત કરે, એમાં એ ભગત આવ્યા. કે જશો ને જશો ને, મેં કીધું આ અમારા પંડિત છે. તો કા એમાં પંડિત એની રે વાત કરતા, એમાં પંડિત શ્લોક બોલ્યા. એ તો વિદ્વાન હતા એટલે ફટલીને શ્લોક બોલ્યા. તો આ ભગત કે હા 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 અરે વાહ અરે વાહ. મેં કીધું શું સમજ્યા? કાંઈ નહીં. મેં કીધું આમ હું કામ કરો છો, ખબર કાંઈ પડે નહીં, ડોળ જમા. પંડિતને એવું લાગે કે આ વિદ્વાન લાગે છે એમ, પણ આ તો ભગવાનનો મહિમા જાણીને વાળે છે. ઘણા માણસો આવા હોય, ખબર પડે નહીં અને મને બધી ખબર પડે છે, બસ એવો દેખાવ કર્યા કરે. છતીમતીએ ઉન્મત રહેવાની ક્યાં વાત રહી? આ તો મતી નહીં ને ઉન્મત પણ બતાવે આપણને. ગાનપણ. શ્રવણ છે પણ નથી સુણતા, દ્રગ છે પણ ન દેખે રૂપ, ત્વચા છે પણ નથી જાણતા, શીત ઉષ્ણનું તે સ્વરૂપ. કાન છે ને પણ સાંભળતા નથી, ભગવાનની કથા વાર્તા કીર્તન સાંભળે છે, બીજું સાંભળે નહીં. કાન ખરા પણ એને ખબર છે કે આને હું સાંભળે,
એનો ઉપયોગ શું કરવાનો? આંખ છે, જે જોવું હોય દુનિયામાં જોઈ શકે, સારી સારી કેસેટો કે બીજા ત્રીજા ફિલ્મ આ છે, પણ દેખતા નથી. એને કી કર્યું કે હું દેખે. ત્વચા છે પણ નથી જાણતા શીત ઉષ્ણનું તે સ્વરૂપ. ત્વચા છે પણ એમ કે એને લાડ લડાવી કે આ તે કાંઈ નહીં, માથાકૂટમાં એને એ ગમતું નથી. જીવવા છે પણ નથી જાણતા સટરસ ખાવાની રીત. જીભ ખરી પણ હારા હારા વાના ખાવા એવું એના મનમાં જ નથી. નહીતર જે માણસ હારા હારા ખાય છે એને જ જીભ છે, અને જે જેવું તેવું ખાય છે એને જીભ નથી, એવું થોડું એને કાંઈ સ્વાદ નથી આવતો, એવું થોડું એને તીખું લાગે, ગળ્યું લાગે, ખાટું લાગે, બધું એને ખબર પડે. પણ નહીં કે નાશવંત સુખમાં બંધાવવું નથી, એમાં પ્રીતિ કરવી નથી, છે એ તોડવી છે. વળી વચને કરી નથી વધતા જે જાણી વાણી અનિત્ય. વાણી પણ અનિત્ય છે, શું બોલ બોલ કરું એટલે બહુ બોલતા નથી. પગ છે પણ નથી ચાલતા કર છે પણ ન કરે કામ. નાશા છે પણ નથી સૂંઘતા સૌ આળસીપાયમાં છે આરામ. ભગવાનમાં લગ્ન લાગી બેઠા હોય ધ્યાનમાં ભજનમાં તો લોકોને એમ થાય કે શું આમનામ બેસી રહેતા છે, આવા સરસ માણસ કામ કરે કેટલા રૂપિયા કમાય. અમારા ચતુર્ભગત એક ગામમાં ભજન કરતા હતા, એક હરિભગત પડખે આવીને કે કેમ છો, માંદા છો? તા કે ના, હાજો છો ને. તા કે આમ શરીર તો તમારું સારું લાગે? તો કે સારું છે ને. તો કે રળવા જાત ઘણું કમાવ નહીં. આવી વાત કરી, કાંઈ મંદિરમાં તમે બેસી ગયા છો ને આમનામાં અહીંયા શું કરો છો, એમ કમાવવું જોઈએ એમ જીવનમાં. એના હૃદયનો આશય આમ મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે તે અંતકરણ કહેવાય. અતિ થયા છે આળસુ અસત્ય માર્ગમાં. અસત્ય માર્ગમાં આળસુ થયા છે, સત્ય માર્ગમાં નહીં. આપણને સત્ય માર્ગમાં આળસ ચડી છે અને અસત્ય માર્ગમાં જાણે પાંખો આવી ગયો એમ ઉડે જાય છે. વૈરાગ્ય લીધી વર્તીઓ વાળીને સમેટીને સર્વે માયથી તે રાખી હરિના રૂપમાં તે મૂકી બીજે જાતી નથી. ગજબ કર્યો. વૈરાગ થયો અને બધેથી વૃત્તિઓ વાળી લીધી, સમેટી લીધી અને ભગવાનના રૂપમાં બધી જ ચેતના એણે પરોવી દીધી, લાગી ગઈ બધી ચેતના ભગવાનમાં. એટલે પછી હવે ક્યાંય જાતી નથી, ભગવાનનો આનંદ એને રોમ રોમ વર્ત્યા કરે છે, સુખનો કોઈ પાર નથી. બીજે જવાનું એને કોઈ કારણ નથી, તે મૂકી બીજે જાતી નથી. પણ શું જાય, મળી ગયું, પામી ગયો, પતી ગયો. બોલો, એક જણો સિતાર વગાડતો હતો તો એક તાર જ દબી રાખે આમ ટૂણ ટૂણ ટૂણ. એનું બૈર્યું કે તમે આમ કેમ કરો છો, બધા સિતાર વગાડી આમ તાર કરે ને. ત્યાં કે મને તાર જડી ગયો છે, નીવડાય ગોતે છે. એમ જેને ભગવાનમાં લગ્ન લાગી ગઈ, તાર લાગી ગયો, જડી ગયો, હાય મસ્તીમાં હોય ને એ શું કરવા પછી, માથાકુટિયાને હું. એમ ભગવાનનો આનંદ મળી ગયો છે, એ બીજા આનંદને શા સારું શોધે ભાઈ. જે પરવરી ગઈ તી પદાર્થમાં વૃત્તિ થઈ તે વિષય આકાર, તે વાળી પાછી આણી અંતરે તે તો નિર્વેદથી નિર્ધાર. જે વૃત્તિ પદાર્થમાં પ્રવર્તી ગઈ હતી, જે વૃત્તિ વિશે આકાર થઈ ગઈ હતી, તે વૃત્તિને ત્યાંથી વૈરાગ્યના પ્રભાવથી તોડી અને ભગવાનમાં નાખી દીધી. લો, નિર્વેદ વિના ખેદ પામે અંતરને નિરંતર બાર, દેવ અદેવ ને ઋષિ રાજવી પશુ પન્નગ ને નર નાર. જો વૈરાગ્ય ન હોય તો વિષયાકાર થયેલી વૃત્તિ ક્યારેય મૂર્તિ આકારે થાય નહીં. ભગવાન સાથે તદાત્મ્ય પણ એને ન હોય, કારણ કે એને વિષય આરે તાદાત્મ્ય થઈ ગયું છે, એક રસ વિષયમાં થઈ ગયો છે, માયામાં અહમતા આવી ગઈ છે. કેવી રીતે નીકળે? પણ જો વૈરાગ થાય, અને વૈરાગ થાય હો એવું માની લેવાનું કોઈ કારણ નથી કે ન થાય. એક બે કામ કરવા પડે તમારે, જો કહો તો બતાવું. એક તો જાણે ભગવાનને પ્રાર્થના કરો રોજ કે હે ભગવાન, નિષ્કવાન સ્વામી જો વૈરાગ આપ. રોજ કહેવાનું, કે જ કરવાનું, સાંભળે આપણે એની ઠાકી જવા જોઈએ કે એણે તો બહુ કરી, હવે આપવો પડશે.
અને આપણે પ્રયત્ન શરૂ રાખવાનો. શું શરૂ રાખવાનો? બે પ્રકાર છે. એક, દુનિયાના દુઃખો જોવા, સુખો નહીં. બહુ ટૂંકો ઉપાય છે. દુનિયાના દુઃખો જોવા શીખો, સુખો નહીં. અને બીજું, દુનિયાને નાશવંત દેખો. આય મરી ગયો, આય મરી ગયો, આય મરી ગયો, આય આવો હતો મરી ગયો ને ક્યાંય ન લઈ ગયો, સમજ્યા? એણે આમાં સુખ માન્યું હતું, એ કાંઈ સુખ મળ્યું નહીં, એ ડખો થયો. આ દ્રષ્ટિ બે પ્રકારની કેળવો અને ભગવાનને પ્રાર્થના કર્યા કરો, થશે. અને એક ત્રીજી રીત છે, સર્વમાં ભગવાનનું દર્શન કરવા માંડો, તોય ભગવાનમાં પ્રીતિ અને જગતમાં વૈરાગ થશે. લો આ ચારવાના, પ્રાર્થના, દુઃખમય દુનિયા, નાશવંત દુનિયા અને સર્વમાં ભગવાન છે એમ દેખો. આ ચોથો ઉપાય, વૈરાગ થાય અને પછી ભગવાનનું સુખ આવશે. નિર્વેદ વિના ખેદ પામે અંતરને નિરંતર બહાર. જો વૈરાગ્ય ન હોય તો હૃદયમાં દુઃખ થયા કરે અને બહાર શરીરે દુઃખ થાય. દેવ અદેવને ઋષિ રાજવી પશુ પન્નગને નરનાર. બધાય દુઃખી થાય છે. દેવ અદેવ ઋષિ રાજા પશુ પન્નગ પ્રાણી માત્ર નર નારી બધાય. એક વૈરાગ્ય બીજી વજ્રમણી તેને તપાવી ન શકે કોઈ તાપ. નિષ્કુળાનંદ શીતળ સદા વૈરાગ્ય વજ્રમણી આપ. એક વૈરાગ્ય અને બીજી વજ્રમણી, આ બે વસ્તુ એવી છે એને કોઈ તાપ તપાવી ન શકે. ક્યાં રે એમ, એકવાર માણસને વૈરાગ થયો તો એને કોઈ તપાવી ના શકે. માણસ તપે છે, અકળાય છે, એ તો વૈરાગ નથી. એટલે તપે ક્યારે ખબર છે? વૈરાગ ન હોય એટલે શું હોય? રાગ હોય, આસક્તિ હોય. અને એ આસક્તિનું કોઈ ખંડન કરે તપે. સંગાત સંજાય તે કામ, અને કામાત ક્રોધો ભી જાય તે પતિ. કામના ખુદ ક્રોધનું રૂપ લે છે. ક્રોધ અને કામ બે એક જ છે. ફરીને કહો, ક્રોધ છે એ કામનાનું સ્વરૂપ છે. કામ પોતે જ ક્રોધનું રૂપ લઈ લે છે. માટે ભગવાનના ભક્ત કામનાનો ત્યાગ કરે તો ક્રોધનો ત્યાગ થઈ જાય, અકળામણીનો ત્યાગ થઈ જાય. એક વૈરાગ્ય બીજી વજ્રમણી તેને તપાવી ન શકે કોઈ તાપ. નિષ્કુળ આનંદ શીતળ સદા વૈરાગ્ય વજ્રમણી આપ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે વૈરાગ્ય અને વજ્રમણી બે સદા માટે શીતળ રહે છે. માટે ભગવાનના ભક્તો, મેં કહ્યા એ ચારવાના શરૂ કરી દો, બરાબર? તો આજની રવિ સભામાં બહુ આનંદ આવ્યો. અત્યારે કથાને વિરામ આપીએ છીએ. સજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજ.